शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः આજે આપણે ભગવાન શ્રી નરનારાયણ દેવના દરબારમાંથી એક દિનાત્મક શિબિરનું આયોજન છે એને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂકવામાં આવે છે. જે દીપ પ્રાગટ્યમાં આપણા ભુજ મંદિરના પરમ પૂજ્યપાદ પ્રાતસ્મરણીય મહંત સ્વામી શ્રી સાથે પરમ પૂજ્યપાદ પ્રાતસ્મરણીય પાર્ષદવર્ય કોઠારી જાધવજી ભગત તેમજ પ્રાંત સંચાલક સંતો પૈકીમાં શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી આ ત્રણ ત્રણ સંતોના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય થયું છે. મંત્રોચ્ચાર થશે અને આપ સૌ જોરદાર હાથતાળીના ગડગડાટથી આજના અદભુત એક દિનાત્મક ઉત્સવને વધાવી લઈએ. ઓમ દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુ તે નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયતપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. બોલો શ્રી નરનારાયણ દેવ કી જય. આપણા ભુજ મંદિરના કોઠારી શ્રી જે સંતને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પ્રાંત સંભાળવા માટે પૂજ્યપાદ માનસ્વામી આજ્ઞા કરી હતી એવા કોઠારી શ્રી પણ દીપ પ્રાગટ્યમાં દર્શન આપી રહ્યા છે. હવે આપણે તરત જ પ્રથમ પ્રારંભ કરીશું પરમ પૂજ્યપાદ ભુજ મંદિરના સંતોમાં જેમનું પ્રથમ સ્થાન છે એવા આપણા આદરણીય પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ મહંત સ્વામીને વિનંતી કરીશ, હૃદયના આશીર્વાદ પાઠવી દે, પછી જ આપણું કાર્ય આગળ ધપી શકશે, વધી શકશે. વિનંતી પૂજ્યપાદ મહાન સ્વામીના શ્રીચરણોમાં આપશે. આજના એક દિનાત્મક વસુધૈવ કુટુંબકમ શિબિરના પ્રારંભે આશીર્વચન પૂજ્યપાદ મહંત સ્વામી શ્રી. આજના કાર્યક્રમમાં સૌ ભક્તજનો આપ સાંભળતા હશો અને સાંભળો જ છો ત્યારે કહીશ, નરનારાયણદેવ ખૂબ રાજી છે. ગઈકાલે સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો, એમને 219 વર્ષ થયા. આજે એ જ મંત્રનો પ્રચાર આંતરરાષ્ટ્રીય પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચ્યો છે. એ આપ ભક્તો જ માધ્યમ બન્યા છો, તો જ્યાં જ્યાં સત્સંગ વિસ્તર્યો એ સત્સંગને સાચવવા માટે માન સ્વામીના આશીર્વચન. આ ચાર મંદિરોના કાર્યવાહક કમિટીના પ્રમુખ મંત્રી ખજાનતી અને સર્વે સત્સંગી ભાઈઓ જુવાનો અને એ સાથે ન્યૂઝીલેન્ડના સર્વે સર્વે હરિભક્તો, નાના મોટા જુવાનો સર્વે ન્યૂઝીલેન્ડના હરિભક્તો, આ સર્વેને અમારા ભાવપૂર્વક ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. બીજું, તમે ઓસ્ટ્રેલિયાના ચાર મંદિરના હરિભક્તો અને ન્યૂઝીલેન્ડના સમગ્ર હરિભક્તો એક મતના થઈ કરી અને આ શિબિરનું જે આયોજન કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે શિબિરનું આયોજનથી દરેક સત્સંગીઓને સારું જ્ઞાન પ્રાપ્ત થાય, ભગવાનની ઓળખાણ થાય, ભક્તિ કેવી રીતે, વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન કરવો, આ બધા વિષયો ઉપર શિબિરનું આયોજન થયેલું છે. તો તેમાં
તમે દરેક હરિભક્તોને ખૂબ ખૂબ લાભ લેવાનો છે અને તમે બધા સારી રીતે લાભ લેજો. વિશેષમાં તમે દેશ છોડી કરી અને દૂર દેશમાં તમે ગયેલા છો, છતાં પણ તમે તમારી સંસ્કૃતિ આજ દિવસ સુધી ખૂબ જાળવી રાખી છે. કારણ કે જ્યાં જ્યાં આપણા કચ્છના હરિભક્તો ગયેલા હોય ત્યાં સર્વેને બધાને વિચાર એમ હોય કે આપણે આપણું ધર્મ બરાબર સંચવી શકાય એના હેતુથી આપણે મંદિર કરવા જોઈએ. તો દરેક ઠેકાણે ઓસ્ટ્રેલિયાની અંદર અને વિદેશમાં બીજે ઘર યુકેની અંદર કેનિયાની અંદર પણ બધા મંદિરો હરિભક્તો આપણા ત્યાં કરી અને ખૂબ સત્સંગ કરી રહેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે બધાએ ઓસ્ટ્રેલિયા દેશની અંદર તમે ગયા તો ત્યાં પણ સારા સારા મંદિરો કરી અને બધા હરિભક્તો ખૂબ સત્સંગનો લાભ લઈ રહેલા છે. અને ન્યૂઝીલેન્ડની અંદર પણ આપણે મંદિર કરવાનું છે, તેમાં તમે બધા સાથે રહેજો અને સાથે રહી કરી અને આપણું મંદિરનું સારું આયોજન થાય એ પ્રમાણે બધા હરિભક્તો સાથે રહીને કરજો. એમાં અમારો ખૂબ રાજીપો છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પણ મંદિરો બંધાવી કરી અને ભગવાનની ઉપાસના દ્રઢ થાય એના હેતુથી મહારાજે મંદિરો પોતે કરાવ્યા. થોડોક મોક્ષ માર્ગ થોડોક મોડો કરીને પણ, વર્તમાન થોડુંક થોડું મોડું કરીને પણ આ મંદિરો કરાવ્યા છે. તો મંદિરોનું આયોજનથી ભગવાનની ઉપાસના બરાબર દ્રઢ રહે એ હેતુથી શ્રીજી મહારાજે આ મંદિરો બંધાવ્યા અને એની પ્રણાલિકા પ્રમાણે આજે પણ આ સત્સંગની અંદર શુભ મંદિરોનું આયોજન થઈ રહ્યા છે અને દરેક ઠેકાણે સત્સંગીઓ ખૂબ સારો સારો લાભ લઈ રહ્યા છે. એ હેતુથી તમે પણ તે બધા હરિભક્તો ખૂબ સત્સંગનો લાભ લ્યો છો. વિશેષપણે આ સંતોએ જે શિબિરનું આયોજન કરેલું છે એ શિબિરમાં તમે બધાએ સત્સંગીઓ સારો લાભ લેજો. ખૂબ તમને આનંદ આવશે અને તમને બધાને ભગવાન પૂછશે, દૃઢ નિષ્ઠા પાકી થશે એવા હેતુથી આ સંતોએ ખૂબ મહેનત કરીને આ શિબિરનું આયોજન કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને બધાને. મારા ખૂબ રૂઢ આશીર્વાદ છે કે તમે વિદેશ જઈ કરીને આ સત્સંગ સાચવી રાખ્યો છે અને એ જોઈને અમને ખૂબ સંતોષ છે અને ખૂબ આનંદ છે. વિશેષમાં મારે વધારે કહેવા નથી. ખૂબ સત્સંગ તમે કરજો, સત્સંગ સાચવજો, આપણે જે જે પ્રણાલિકા છે એને પ્રમાણે વર્તન કરજો, મહારાજની આજ્ઞા ઉપર સુરત રાખજો, તો તમારા ઉપર ભગવાનનો અને સંતોનો ખૂબ રાજીપો રહેશે. એટલું જ મારે કહેવાનું છે. બધા સત્સંગ એકમતના થઈને કામ કરજો. સહજાનંદ સ્વામી મહારાજ. જે આપણા પરમ પૂજ્યપાદ મહંત સ્વામી શ્રીએ અંતરના આશીર્વાદ વરસાવ્યા એ જ મહંત સ્વામીની કૃપાથી જ્યાં ભક્તો તમે બેઠા છો ત્યાં મંદિરોના નિર્માણ કરી આપ્યા, એટલે મોક્ષનો માર્ગ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી ધરતી ઉપર વહેતો રાખ્યો છે. બસ મહંત સ્વામીના આશીર્વચન એ જ આપણે માટે સર્વસ્વ. સાથોસાથ હવે આવે છે આપણા ભુજ મંદિરના એક વિદ્વાન વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી, એમને આ માઇક પર આહુત કરીશ. એમને જ વિનંતી કરીશ કે અત્યારે આપ સૌને અંતરથી રૂડા આશીર્વાદ પાઠવે વિદવતવર્ય શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજના દિવસે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર ચાલતી શિબિર એની અંદર આપ સૌ સાથે મળી અને જ્યારે આ શિબિરની અંદર ભાગ લઈ રહ્યા છો ત્યારે આપ સૌ ભાગ્યશાળી છો કે આપણે આવો સત્સંગ મળ્યો છે અને સત્સંગની અંદર આવી અનેકવિધ પ્રવૃત્તિઓની અંદર આપ જોડાઈ અને એની અંદર લાભ લઈ રહ્યા છો. વાલા ભક્તો, આપ સૌને અને ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના કરું કે આપણી અંદર આટલું બધું છે, ભગવાનને સુખ આપ્યું છે અને હવે બસ કરવાનું એટલું છે કે જે કરીએ છીએ એ સાથે રહી સંપી અને કાર્ય કરશું ને, તો શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સંપ છે ત્યાં બધું જ છે અને જ્યાં સંપ નથી ને ત્યાં ગમે એટલી સંપત્તિ હોય તો પણ એ નષ્ટ થઈ જાય છે. માટે શાસ્ત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે અને એ સિવાયના આચાર્યોએ પણ, તમે વિહારીલાલજી મહારાજના ગ્રંથો સાંભળ્યા હશે અને એમાં કડસની અંદર વિહારીલાલજી મહારાજે લખ્યું છે કે સત્સંગમાં સંપ જણાય જ્યાં જણાશે સત્સંગની વૃદ્ધિ વિશેષ થશે, કે સત્સંગમાં જ્યારે સંપ વધશે ને ત્યારે સત્સંગની વૃદ્ધિ થશે. અને આપ સૌ જ્યારે સત્સંગ કરી રહ્યા છો ને ત્યારે મારી એક વિનંતી છે કે જેવા આજે તમે સંપી
અને ભેડા થયા છો પાંચ પાંચ મંદિરો સાથે મળીને જ્યારે શિબિરનું આયોજન કર્યું છે અને સંપીને જ્યારે આ કાર્યનો પ્રારંભ કરો છો ને ત્યારે આવો ને આવો સંપ જો દિન પ્રતિદિન રાખશો ને તો ભગવાન સ્વામિનારાયણ તમારા ઉપર એવો રાજીપો થશે કે તમને ક્યારેય દુઃખી થવા નહીં દે, એટલું નહીં સત્સંગનું સુખ પણ ખૂબ આવશે. અને તમે ઇતિહાસો જોયા હશે, નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણની અંદર જ્યારે પરચાઓ લખ્યા છે ત્યારે એની અંદર એક આ પરચો પણ મૂક્યો છે. ધુવા ગામના બુધ અને મદારી બે સગા ભાઈ છે, સત્સંગી છે, અને સત્સંગી હોવા છતાં પણ ક્યારેક વ્યવહારની અંદર, લેતી દેતીની અંદર કે કંઈક પોતાના કાર્યની અંદર વિક્ષેપ થાય અને એ જ ન્યાયે આ બંનેની અંદર કંઈક અંતરાય થયો. અંતરાય તો થયો, પણ અંતરાય થયા પછી એમ કહેવાય કે અડધી રાતે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા અને દર્શન આપ્યા પછી બંનેને સાથે ભેડા કર્યા અને એક વાક્ય કહ્યું કે આજથી તમે જો વચન આપો કે જો તમે સંપીને રહેશો ને તો હું તમને વચન આપું છું કે તમને જમાડીને પછી હું જમીશ. ભગવાન સ્વામિનારાયણ આવા દયાળુ છે કે જો સંપીને સત્સંગ કરતો હોય ને તો એને ક્યારે દુઃખી થવા નથી દેતા. ગોવિંદભાઈના પ્રસંગને તમે જાણો છો, એનું 23 કે 25 જણાનું કુટુંબ હતું અને મહારાજે એમને વચન આપ્યું કે તમારી કોઠીમાંથી અનાજ ખૂટવા નહીં દઉં, પણ વચન એક આપો કે જો તમે સંપીને રહેશો તો. વાલા ભક્તો, આપ સૌ સુજ્ઞ છો, ભગવાન સ્વામિનારાયણની આપણે પ્રાપ્તિ થઈ છે. એટલું જ નહીં, વડીલ સંતો ભુજ મંદિરના મહંત સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, જાદવજી ભગત આદિ વડીલ સંતો અને એ સંતોના તમારા ઉપર આશીર્વાદ છે. એટલું જ નહીં, આ બધા સંતોની તમારા ઉપર અમિત દ્રષ્ટિ છે ને, એટલે તમને ક્યાંય મુશ્કેલી પડવાની નથી. પણ જો એ કાર્ય જે કરો છો ને સત્સંગી સંપી અને કાર્ય કરશો તો ભગવાન રાજી થશે. અને તમે જુઓ છો કે જો સંપ છે તો એ સાવરણી બને છે, સળીઓનો સંપ થાય ને સાવરણી બને. અને એ સાવરણી શું કરે કે ઘરની અંદર રહેલો કચરો બહાર કાઢી શકે. અને એ જ સાવરણીમાંથી છૂટી પલેડી એક પણ સડી હશે ને તો એ સાવરણી નહીં પણ કચરો બની જશે અને બહાર નીકળી જશે, એ કોઈ કામની રહેતી નથી. એ જ રીતે વાલા ભક્તો, આપ સૌ જ્યારે સત્સંગ કરો છો ત્યારે એવો સંપીને સત્સંગ કરજો કે પાંચ મંદિર નહીં પણ કચ્છના જેટલા મંદિરો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો છે એ મારા છે અને એ મંદિરની અંદર રહેતા સંતો એ મારા છે. અમારી માતૃ સંસ્થાનો આદેશ એ અમારો આદેશ છે અને એને અમે અનુસરશું અને એકબીજાની અંદર સંપ રાખી અને ભગવદ્ ભક્તિ કરશું ને તો ભગવાન ખૂબ રાજી થશે, ખૂબ રાજી થશે. આજે જ્યારે પાંચ પાંચ મંદિરોની શિબિર ચાલે અને એ શિબિરાર્થીઓ જ્યારે સામા દેખાતા હોય ને ત્યારે અંતરની અંદર એવો આનંદ થાય કે અક્ષરધામની અંદર રહેલા મહારાજ આ શિબિર જોતા હશે અને એમ કહેતા હશે કે આ શિબિર એ મેલબર્ન, સિડની, પર્થ, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડની નથી, આ શિબિર એ અક્ષરધામની શિબિર છે અને અક્ષરધામની અંદર આ બધા ભક્તો બેઠા છે અને એના મધ્યની અંદર મહારાજ આપણે દર્શન આપતા હશે. બસ ભગવાનને પ્રાર્થના કરું કે જેવો તમે સંપીને સત્સંગ કરો છો એવો ને એવો સત્સંગ સંપીને કરતા રહો અને દિન દિન એકબીજા પ્રત્યે હેત, પ્રેમ અને સંપ વધતો જાય અને ભગવાનની તમારા ઉપર ખૂબ ખૂબ અમિત દ્રષ્ટિ વર્તતી જાય એવી ભગવાનની ચરણમાં પ્રાર્થના. અને આપ જાણો છો એક નાનું પ્રાણી, આપણામાં કહેવત છે કે જાજી કીડી સાપને તાણે, નાની એવી કીડી છે પોતે કંઈ ન કરી શકે છતાં પણ જો બધી જ કીડીઓ ભેળી થાય તો સાપને તાણી જાય. એટલું નહીં, આપણામાં એવા દ્રષ્ટાંતો છે કે એ કીડી પાણીના પ્રવાહમાં તણાઈ જાય. અત્યારે કળિયુગનો પ્રવાહ એવો છે કે એકલા એકલા અશુને તો ક્યાંય તણાઈ જશું, પણ એ જ કીડીઓ ગમે એવો પાણીનો પ્રવાહ આવતો હોય અને બધી સંપી જાય, એક જૂથમાં બની જાય ને તો પાણીનો પ્રવાહ પણ એને તાણી શકતો નથી અને કિનારા ઉપર પહોંચી અને પોતે સુરક્ષિત રહી શકે છે. એમ આ કડીના પ્રવાહની અંદર જ્યારે ભગવાન સુધી પહોંચવું હશે ને તો એક સંપરૂપી શક્તિ જોશે અને કલૌ સંઘે શક્તિ
ભક્તિ આ શાસ્ત્રનો નિયમ છે. એટલે વાલા ભક્તો, આપ સૌ સંપીને રહો છો અને એના કરતાં પણ તમારી અંદર વધારે ને વધારે સંપ રહે અને ભગવાન અને સ્વામિનારાયણના સંતોના અને ભગવાનના આશીર્વાદ વરસતા રહે, આવી ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા નરનારાયણ દેવના શ્રીચરણોમાં પ્રાર્થના કરું. ઘનશ્યામ મહારાજને અને સ્વામિનારાયણ ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો નરનારાયણ દેવ કી. ખૂબ ખૂબ અભિનંદન શાસ્ત્રી મહારાજ. આપણે સૌએ કેટલું અદ્ભુત આશીર્વચન શ્રવણ કર્યું અને આશીર્વચન શ્રવણ કરતાં આપણને વારંવાર એક અનુભવ થતો હતો કે આ શિબિર માત્ર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે નથી, પણ આ શિબિર અક્ષરધામની છે. મને એમ લાગે આવા આશીર્વચન શ્રવણ કર્યા પછી આપણે જે શીર્ષક રાખ્યું છે વસુધૈવ કુટુંબકમ, વસુધા એ આખું આપણું કુટુંબ છે, એ આપણી ભાવના આજે ચરિતાર્થ થાય છે, સાર્થક થાય છે. શાસ્ત્રીજીએ કેટલાય દ્રષ્ટાંતો, કેટલાય શાસ્ત્રો, કેટલી કીર્તનની કડીઓ અને કેટલી ઘટી ગયેલી ઘટનાઓ પોતાની વાણીમાં વણી લીધેલી. ખૂબ ખૂબ અભિનંદન કે જેમ આ બધો લાઈવ કાર્યક્રમ છે તેમને તેમ બાળકો માટે પણ સંતો સારી મહેનત કરે છે અને એ હેન્ડલિંગ કરે છે આપણા વેદાંત સ્વરૂપ સ્વામી અને પતિત પાવન સ્વામી. આ બે સંતો બાળકોને જાળવી રાખ્યા છે અને એમને પણ સત્સંગની અનેકવિધ વાતો કરી અને એમનામાં પણ ઉત્સાહ વધારી રહ્યા છે. ચાલો આહુત કરીએ પાર્શ્વદ્વારીય કોઠારી જાદવજી ભગતને અને શ્રવણ કરીએ એમના જ અંતરના રૂડા આશીર્વાદ. વાલા હરિભક્તો સર્વેને જય સ્વામિનારાયણ. વાલા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડના સમસ્ત યુવાન મિત્ર હરિભક્તો, આજે તમે ત્યાં શિબિર કરી રહ્યા છો અને અહીંથી સ્વામી અક્ષરપ્રકાશ સ્વામી હોય કે કૃષ્ણ સ્વરૂપ સ્વામી હોય કે વેદાંત સ્વામી હોય કે આ બધા સંતો ખીમજી ભગત કે દિનેશ ભગત, આ તમને સત્સંગ કરાવી રહ્યા છે ને આ તમે સત્સંગ કરી રહ્યા છો, ધન્ય છે તમને કે શ્રીજી મહારાજે આપણા માટે નરના દેવ પધરાવીને દીધા, અહીંયા થાપ્યા ને આ દેવના તમે આશ્રિત બધા હરિભક્તો છો. ને કદાચ બીજા એક વડતાલ દેશના હશે કોઈ કે પછી અમદાવાદ દેશના હશે, બધા હરિભક્તો તમે ત્યાં બેસી ભુજ મંદિરના મહંત સ્વામી આપણા ધર્મ નંદન સ્વામી તમારા માટે મદદ કરીને મંદિર કરાવી દીધા ને આ મંદિરમાં બેસીને તમે સત્સંગ કરો છો, ભજન ભક્તિ કરો છો ને વિશેષ ભજન ભક્તિ કરો ને આ બધા સંતો તમારા માટે અવારનવાર ત્યાં આવતા જ હોય છે. અક્ષરપ્રકાશ સ્વામી આવે કે કૃષ્ણ સ્વરૂપ સ્વામી આવે ને માંડવીનું મંડળ આવે, પણ આ વખતે કોરોનાના સંજોગે બધા મંડળ આવી નથી શક્યા, તો તમને લાઈવ આજે યુવક મંડળોને આ શિબિર કરાવીને સત્સંગ કરાવી રહ્યા છો. આવો નવો સત્સંગ કરજો કે ખરેખર તમને ધન્ય ભાગ છે કે કેટલાક તથી લંડનથી કે ગયા હોય કે બીજા ગયા હોય, પણ અહીંયા તો કેટલાક ખેડૂતના દીકરાઓ કોને ન્યૂઝીલેન્ડ કે લંડનમાં ભણવા ગયા, એ નીકળ્યા ત્યારે ખબર નથી અમે ક્યાં જઈને ઉપજીને શું કરશું, તો ખરેખર ત્યાં કને તમે જઈ ઓકોને આશરો લઈ સત્સંગ કરી રહ્યા આવો સત્સંગ કરો છો. એક વાત આપણે જ્યાં આપણો કોઈ હરિભક્ત હોય ત્યાં કને નવો આવ્યો તો એને એક ચોટ આધાર આપવાનો કે જેથી કરીને ત્યાં ટકી શકે ને રહી શકે ને ત્યાં સત્સંગે કરી શકે ને બિઝનેસ કે ધંધો જે કે નોકરી કરી શકે. આ બધા તમે સાથે રહીને કરો છો ને સારામાં સારો સત્સંગ કરજો, મહારાજનું ભજન ભક્તિ એ નાનાડે પદે નિષ્ઠા રાખીને રહેજો. એ માનસ્વામી જેવા વડીલ સંતો તમારા ઉપર ખૂબ રાજી છે ને અવારનવાર રાજી છે, એથી વિશેષ રાજી થાય ને આ નાનાડે પાસે પ્રાર્થના કરી બધા સુખી રહો, મહારાજનું ભજન ભક્તિ કરો એવી મહારાજ પાસે પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. કેટલી સરસ, જે વ્યવહારમાં કુશળ હોય એ વાણી પણ એમની વિવેક ભરેલી હોય અને ભગત એટલે કે ભજન કરવાને માટેના જ ઉપદેશ આપે. ભગતજીએ કેટલી સરસ વાત કરી, ખૂબ ભજન કરજો. આપણે પૂર્વના દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નામ નિર્દેશ કરી અને સંબોધન કર્યું. ભગતજીએ જ્યારે વાત કરીને ત્યારે ન્યૂઝીલેન્ડને પુનઃ યાદ કરીશ. ન્યૂઝીલેન્ડમાં એવું કોઈ કચ્છભુજ નારાયણ દેવનું હજી સ્થાન નથી. હવે ભગવાનનો સંકલ્પ ભળ્યો અને માનસ્વામીની મોટી કૃપા કરી અને બધાએ સંતોના રાજીપાથી
સ્થળની પસંદગી થઈ છે એ તમને ખબર છે એમ, પણ ભગતજી મહારાજ, એ ભગતજી મહારાજ, ન્યૂઝીલેન્ડના હરિભક્તો જુવાનો દર શનિવારે સભા કરે છે. આવતા વર્ષના જે કોઈ ઉત્સવો ભગતજી એ બધા કરે, શરદ પૂનમનો રાસ જબરજસ્ત રમે, અને આપણે અહીંયા કને જેમ પ્રભાત ફેરી કરીએ એ સંધ્યા ફેરી પણ કરે, લો સંધ્યા ફેરી, અને દર વર્ષે ઊનકોટ અન્નકૂટનો ઉત્સવ પણ અદ્ભુત રીતે કરે છે, ઉજવે છે, અને જે કંઈ હોળીના કે વગેરે ઉત્સવો આવતા હોય એ આપણા શાસ્ત્રની રીતિ રિવાજ મુજબ ઉજવતા આવે છે, નિયમ ધર્મનું પાલન કરતા આવે છે, અને દિન પ્રતિદિન એ બધા ભક્તજનો આપણી જે કચ્છની પવિત્ર પ્રણાલિકા એને સાચવતા આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારે હું પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી આપણા ભુજ મંદિરના મોટેરા સંતોમાં પહેલી પંક્તિમાં મહાનસ્વામી પછીના સ્થાનમાં આવતા એવા મોટા સંત જાદુજી ભગત મહાનસ્વામીની સાથે રહી પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી સત્સંગના કાર્યો સંભાળે છે. તો આજે આપણા વિશ્વના તમામ ભક્તો, સ્વામીને કહીશ કે અત્યારે બધા મંદિરના ભક્તો સ્વામી તમારી સામે દેખાઈ રહ્યા, બધા મંદિરના ભક્તો બેઠા છે, સિડની, પર્થ, મેલબોર્ન, એડેલાઇડ સામે દેખાય છે, તમે સભા ભરાઈને બેઠી છે, હરિભક્તો બધા મંદિરમાં અત્યારે, અને આપણે અહીંયાથી બોલીએ છીએ, સાંભળે છે આ બધી સભાઓ, એટલા મંદિરની ચાર મંદિર ઓસ્ટ્રેલિયાના સ્વામી સિડનીના ભક્તો છે, પર્થના, મેલબોર્નના, એડેલેડના અને ન્યૂઝીલેન્ડના હરિભક્તો આની અંદર બેઠા છે. તમને ડાયરેક્ટ ભક્તો આશીર્વાદ માટે હમણાં સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. તમામ ભક્તોને કંઈ સાવધાન થઈને બેસી જાઓ, બધા કાર્યો છોડી સાંભળવાના છે સદગુરુ સ્વામી પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય. આપના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ભુજ મંદિરના માનસ્વામી યાદવજી ભગત આદિ બધા મોટા વડીલ સંતો, વિદ્વાન સંતો, આ દરેક સંતોના અમારા ઘણા ઘણા ત્યાં બધા હરિભક્તને ખૂબ જય સ્વામિનારાયણ છે. જો આપને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણથી આપણે બધાએ સુખ્યા થયા છીએ, અને મોટા સંતોના પણ આપના ઉપર ખૂબ આશીર્વાદ છે. તમે આવા કચ્છ પરદેશ છોડી અને જુદા જુદા દેશમાં વિદેશમાં ગયા છો, ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, સ્વામિનારાયણની આજ્ઞા પરમાણે નરનાર દેવને અને નરનાર દેવના સંતોને છોડ્યા નથી. તો ત્યાં એવા પરદેશ વિશેષમાં જઈને પણ ભગવાનનું ભજન, સ્મરણ, કથા, કીર્તન અને બધું કરો છો, અને અવારનવાર સંતો પણ આવે છે અને તમને લાભ આપે છે, તો આપણો અતિ મોટો ભાગ્ય છે. આપને જે ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા અને આ સંપ્રદાય આપને ઓળખાણીને ન્યાયમાં દાખલ થયા છે. તમે જીવો, તમે તો દેશ વિદેશમાં ફરો છો, તમને બધી ખબર છે, પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો, સ્વામિનારાયણ સંપ્રદાયના જે જણો છે, સાધુ સંત હરિભક્તો, એ જેવા સુખ શાંતિને ભજન કરે છે એવું ક્યાં દુનિયામાં છે નહીં. તારે ભગવાન સ્વામિનારાયણ ભગવાન પોતે પણ ઘણા અવતાર ધારણ કર્યા છે, અને આ પૃથ્વી ઉપર ભારતમાં ઘણા અવતારથી ભગવાન અહીં આવીને કાર્ય કર્યા છે, પણ સ્વામિનારાયણ ભગવાને જે આ જીવના મોક્ષ માટે જે સંપ્રદાય સ્થાપના કરી અને જે રચના કરી છે, એવી કોઈ અવતાર ભગવાન આવ્યા એને કરી નથી. ક્યાંય પણ એવો સુગમ મોક્ષ થાય, સહેલેથી થાય એવો કોઈ નથી, અને આવા કોઈ સાધુ સંતનો જોગ અને સાધુનો મેળાવો રહે એવું કોઈ અવતારો કોઈ સ્થાપના કરી નથી. પણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા ત્યારથી પણ એને સંતોની જ સ્થાપના કરી છે, અને આપણે બધા ઇતિહાસ સાંભળી છે, મોટા મોટા બધા સંતો, ગોપાલાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી,
બધા સંતો આપણે જોયા ને આપણે ઇતિહાસ એનો સાંભળી છે, સત્સંગની કેટલી પર્વતી એને કરી છે. ત્યારે શ્રીજી મહારાજે સંત વિના ક્યાં કોઈ કાર્ય કર્યું નથી. શ્રીજી મહારાજને સંતો બહુ વાલા હતા અને સંતોનો બહુ મહિમા મહારાજને. તમે જુઓ ઇતિહાસ લીલા આપણે સાંભળી છે, સંત વિના મહારાજ ક્યાં ગયા છે, ક્યાંય સભા કરી છે કે કોઈ કાર્યમાં ક્યાંય ગયા છે? સંતને સંત સાથે તે એમ એ સત્સંગમાં મહારાજનો રાજીપણ સંતનો એવો ને વાજ સિદ્ધિમાની કૃપાથી ભલે ભલે સધમ પધાર્યા પણ મહારાજ એવી સ્થાપના કરી ગયા કે અમારી પર્વતવેલી આ જે સંપ્રદાય એક સત્શાસ્ત્રો અને સંતો અને આવા દેવ મંદિરની સ્થાપના મૂર્તિ પોતાને હાથે પધરાવી ગયા, સ્થાપના કરી ગયા છે. અને આવી બધી મહારાજની પ્રવૃત્તિ આજ સુધી નવી ને નવી ચાલે છે. સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે મંદિરો થતા, સત્સંગ થતા, સમયાવસવ થતા, પણ આજે એથી વિસર્ત થાય છે. એ પ્રતાપ કરો છે સ્વામિનારાયણ ભગવાનનો. અને એને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આ સંતો પણ દેશ વિદેશમાં ફરી સુખ દુઃખ કોઈ ગણી ન ગણીને હરિભક્તો કેમ રાજી થાય, સત્સંગ કેમ સારો થાય એને માટે સંતો ત્યારથી મહેનત કરતા આવ્યા છે. અને આજે પણ આપણા સંતો તમે જુઓ છો કે તમારા પ્રદેશમાં આવે તમને ખબર છે, યોગ મંડળનું શિબિર થતી હોય, કોઈ સભા થતી હોય તો સંતો કેટલી મહેનત કરે છે. તો આજે પણ સત્સંગને માટે સંતો શ્રીજી મહારાજને રાજી કરવા અને હરિભક્તો રાજી થાય એ રીતે મહેનત કરે છે. તો આજે તમે આ પરદેશમાં ક્યાં બેઠા છો, ક્યાં જુદા જુદા, ક્યાં અહીંયા નાના દેવ અને સંતો, તેને તમે અહીંયા બેઠે બેઠે દર્શન થાય છે. લો એ કેટલી ભગવાનની સ્વામીની કૃપા થઈ છે. હે અહીંયા બેઠે બેઠે ક્યાં પરા તમારો દેશ છે, આપણા ઉપર ભગવાનનો કેટલો રાજીપો છે. તો આ બધી ભગવાન સ્વામિનારાયણને આપણે રાખ્યા છે, સ્વામિનારાયણ આજ્ઞા પ્રમાણે રહીને ભજન ભક્તિ કરી છે. અને તમે ત્યાં ઉદ્યોગ ધંધા જે કરો છો તો મહારાજને સાથે રાખીને કરો છો, એમાં ભગવાનનો રાજીપો તમારા વ્યવહારમાં બધી ભક્તિ લાભ બધો થાય છે. અને પછી ભગવાનની સેવા થાય છે એમાં ભગવાન બહુ રાજી છે. આપને આ મૂળ કરવાનું છે, જે કરવાનું છે એ આપને મળી ગયું છે. આવા જન્મ તો આપણે ઘણા દીધા, ભગવાન દીધા હશે, ઘણા અવતાર ધારણ કર્યા હશે. આપનો આ જીવ કે આજનો નથી, અનાદિકાળના જીવ છે. પણ કોઈ ઘણા પુણથી કોઈ સંતની કૃપા થઈ હશે, ગમે તે કોઈ ભગવાનનો રાજીપો થયો હશે, ત્યારે આ ભરતખંડમાં આપને આજે આવો મનુષ્ય શરીર મળ્યું છે. આ મનુષ્ય શરીર મળ્યું છે તે ભગવાનને દયા કરીને છેલ્લો જન્મ થાય એને માટે, કે જે ભગવાનની ભક્તિ ભજન જે કરવું તો આ મનુષ્યથી થાય. ભલે પછી કોઈ ઊંચું પશુ ગાયને આપણે ઊંચી કહી છે, બધું કહી છે, પાણી કેટલી પર પાણી છે, અને કદાચ મનુષ્ય પણ અવતાર લઈ અને કોઈ ભગવાનનું ભજન ન કરે અને કોઈ રાજા મહારાજ થાય, સાવકાશ થાય, પણ ભગવાન ન ઓળખે અને ભજન ન કરે તો એ મનુષ્ય શરીર શું કામ. તો આપણે તો ભગવાન ઓળખાઈ ગયા ત્યારે આવા પ્રગટ ભગવાન ઓળખાણા એને આજ્ઞા પણ રહીને ભજન કરી લેવાનું છે. જો ભજન થશે તો આ મોક્ષ થશે. ખાલી વાતો કરવાથી કે કોઈ આવી ગોઠવણી કરશું આમ કરશું ત્યાંથી મોક્ષ થવાનો નથી. ભગવાન સ્વામિનારાયણની સાચી ઉપાસના, એની દઢ ઉપાસના, એની આજ્ઞાનું પાલન અને એનું ભજન થશે તો જ મોક્ષ થવાનો છે. મારે જ વચનમાં તો કહ્યું ને કે ભલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બ્રહ્મચર્યાદી બધા ધર્મો છે એ બધું વાના રાખી અને ભજન કરશે તો ભગવાનના ધામમાં જશે. જો એમાંથી એક વાન ઓછું હશે તો ભગવાનના ધામમાં નહીં જવાય, બીજા ઘણા ભગવાનના ધામ છે એમાં જશે. ત્યારે પણ વધુ વાસનિક હશે, ક્યાં હશે તો દેહ લોકમાં જશે. પણ મારે એમ કહ્યું કે ભગવાનના ભક્તને કાંઈ ફેરફાર હોય તો નરક 84માં નહીં જાય, એટલી મારીને જાય. પણ જન્મ તો ધારણ કરવા પડશે, અનંત જન્મ ધારણ કરી જ્યારે આ લોકમાંથી નિર્વાસની થશે ત્યારે ભગવાનના ધામને પામશે.
ત્યારે આપને આવો જોગ મળ્યો છે. ને આવા જોગમાં જો આળસ અને પરમાર્થને જો આળ પરમાર્થમાં રહી જાય તો પછી આવો સત્સંગ લાભ મળ્યો, અને જો મોક્ષ ન થાય તો આપની ઘણી ભૂલ કહેવાય. ત્યારે એ ભૂલ આપની ન થાય, અને ભૂલ થતી હોય તો ભૂલને ટાળી અને અખંડ ભગવાનનું ભજન મારીને આજ્ઞાનું પાલન થાય, અને આવા સંતનો રાજીપો સાધુ સંતોના આશીર્વાદ મળતા રહે એવી સત્સંગમાં આવે મન વૃત્તિ રાખી, ભાવ રાખી અને દીવ ભાવ રાખીને સત્સંગ કરજો તો તમે બધા ભગવાનની ઈચ્છાથી કહું સુખી છો, વધારે સુખી રહેશો. તો એ આવા પ્રદેશમાં જઈ અને ભગવાન સ્વામિનારાયણનું ભજન સ્મરણ કથા કીર્તન અને સેવા બધી કરો છો, ભગવાનના નામ ધર્માદા કરો છો, માટે આવીને આવી સેવા કરતા રહેજો, સંતો રાજી થાય અને એ પ્રેરણ કરજો. એ જ ભગવાન નંદનારાયણ પાસે, રાધાકૃષ્ણ પાસે, ઘનશ્યામ પાસે અમારી ખૂબ પ્રાર્થના છે કે આ હરિભક્તો દેશ પ્રદેશમાં ભલે રહે પણ એ તમારું અખંડ ભજન કરે, તમારી સેવા કરે, એવી ખૂબ શુભભાવે ના રહે એવી દયા કરજો, એ પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. વાહ સદગુરુ પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીએ ખૂબ અંતરના રૂડા આશીર્વાદ આપ્યા. આજે કંઈક એવું સદભાગ્ય હશે કે ઘર બેઠા આપણાને 68 તીરથ આ સંતોના ચરણોમાં છે અને ઘર બેઠે એનો લાભ આપણને મળે છે, એટલા માટે આપણે સદભાગી છીએ. આજે આ જે સત્સંગ ગોષ્ઠી આપણે કરી રહ્યા છીએ, વસુધૈવ કુટુંબકમ, આ મહોપનિષદનો શ્લોક અયમ નિજઃ પરઃ ઇતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ, સીધો અને સાદો અર્થ થાય છે. અયમ નિજઃ, આ મારું, પરઃ ઇતિ, આ બીજાનું, આ જે વિચારધારા છે એ બહુ એટલે બહુ સંકુચિત વિચારધારા છે. પરંતુ ભારત વર્ષનો કોઈ પણ મનુષ્ય અથવા તો દુનિયાનો કોઈ પણ મનુષ્ય કેવો હોવો જોઈએ એની કલ્પના આપણા ઋષિ મુનિઓએ કરી. કોઈ પણ મનુષ્ય એમની વિચારધારા ઉદારચરિત હોવી જોઈએ, અર્થાત ઉદારચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. આમ આપણે બધી જગ્યાએ જોવા જઈએ તો આ એક વસુધૈવ કુટુંબકમની વિચારધારા છે, તેમાં જ સુખ અને શાંતિ રહેલી છે. તમે જુઓ, જ્યાં જ્યાં પણ વિનાશ થયો છે ત્યાં ત્યાં બહુ ઊંડી ખોજ કરવામાં આવશે તો તેમાં વિશ્વ બંધુતાનો અભાવ હશે, એટલા માટે વિનાશ નોતરાયો હશે. જો સંપૂર્ણ જગત, જો સંપૂર્ણ વિશ્વ એકબીજાને ભાઈ માનવા લાગે, સંપૂર્ણ વિશ્વ એકબીજાને કુટુંબી માનવા લાગે તો કોઈ દિવસ ક્યારેય પણ કોઈ પણ વિનાશ ઇતિહાસમાં નોંધાય જ નહીં, નોતરાય જ નહીં, આદરે જ નહીં, અને એના કારણે ઓટોમેટિક શાંતિ આખા વિશ્વની અંદર થપાયેલી રહે. બહુ વૈશ્વિક આ શબ્દ છે, બહુ વિરાટ શબ્દ છે વસુધૈવ કુટુંબકમ. એમાં ઋષિમુનિઓનું બહુ ઊંડાણપૂર્વકનું ચિંતન છે. એમાં સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો વયમ અમૃતસ્ય પુત્રાહા, આ ઋષિમુનિએ આપણને એક મંત્ર આપ્યો, અર્થાત અમૃત સ્વરૂપ એવા જે પરમ પિતા એના બધાય આપણે સંતાન છીએ. હવે અમૃત સ્વરૂપ પરમ પિતા એમના આપણે સંતાન હોઈએ એનો અર્થ એવો થયો કે અમૃતનું બીજ અમૃત હોય, અર્થાત અમૃત એટલે કે કોઈ દિવસ મરે જ નહીં, જેનો કોઈ દિવસ નાશ ન થાય. તો આપણો પણ નાશ નહીં થાય? અમૃતનું બીજ અમૃત હોય તો શું આપણો કોઈ દિવસ નાશ નહીં થાય? તો ગીતાજી એમ કહે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત છે, છે અને છે જ. તો પછી આ મંત્રને કેવી રીતે લેવો? તો જો હરેક પોતાને દેહરૂપ ન માની કરી અને આત્મારૂપ માને તો
એનો કોઈ દિવસ નાશ થતો નથી, કારણ કે આત્મા કોઈ દિવસ અજર અમર છે, કોઈ દિવસ બળતો નથી. બીજી પણ એક વિચારધારા ઋષિ મુનિઓએ એક મંત્રના રૂપે આપણને આપી કે યત્ર વિશ્વમ ભવતી એક નીડમ. યત્ર વિશ્વમ, ખાલી આપણે નિરાંતે બેસી અને આ સંતોએ આ ઋષિ મુનિઓએ જે જે મંત્રો આપ્યા છે એમના ઉપર પણ ખાલી વિચાર કરીએ ને તો ઓટોમેટિક કોઈના પ્રત્યે પણ અણગમો હોય, કોઈના પ્રત્યે પણ રાગદ્વેષ હોય, કોઈના પ્રત્યે પણ થોડીક પણ સૂગ હોય ને તો એ નીકળી જાય અને ઓટોમેટિક વસુધૈવ કુટુંબકમની ભાવના આવી જ જાય છે, સ્થપાઈ જ જાય છે. યત્ર વિશ્વમ ભવતી એક નીડમ, જ્યાં એ બ્રહ્મના સ્વરૂપમાં, જ્યાં એ બ્રહ્મમાં આખું જગત એની છત્રછાયા નીચે, એક છત્રછાયા નીચે બેઠું છે. આપણે બધાએ એ બ્રહ્મ, એ પરમાત્મા, એ ભગવાન એમની એક છત્રછાયા નીચે બેઠા છીએ. અર્થાત આપણે બધાએ એકબીજાના ભાઈ છીએ, આપણે બધાએ સત્સંગને નાતે ભાઈ ભાઈ છીએ. આ એક ઊંડું અને આધ્યાત્મિક તત્વજ્ઞાન આ વસુધૈવ કુટુંબકમ એ મંત્રમાં છુપાયેલું છે. જો વિશ્વના વિજયની કોઈને ઈચ્છા હોય, આપણે કોઈક વાતો કરતા હોય ને કે આપણે તો વિશ્વને જીતી લેવું છે, વિશ્વના વિજયની કોઈને ઈચ્છા હોય અને જો વિશ્વ ઉપર વિજય મેળવવો હોય તો આ વસુધૈવ કુટુંબકમ એ મંત્ર જીવનમાં સાર્થક થઈ જાય તો ઓટોમેટિક આખો વિશ્વ એ પોતાના હાથમાં આવી જાય. જ્યાં જાય ત્યાં એને નવું ના લાગે, જ્યાં જાય ત્યાં એને પોતાના ભાઈ એવો ભાવ થાય. આ પરમાણુ યુગમાં એક વ્યક્તિએ બહુ સરસ વિશ્વ વસુધૈવ કુટુંબકમ અર્થાત શું, તો એમના ઉપર બહુ સરસ વ્યાખ્યા કરી. વસુધૈવ કુટુંબકમ અર્થાત આ પરમાણુ યુગમાં વિધ્વંસથી બચવા માટે જો એક સરળ માર્ગ હોય, જો એક સરળ માર્ગ, તો એ માત્ર ને માત્ર છે વસુધૈવ કુટુંબકમ. આપણે આજે બહુ એક સારા મંત્રની ચર્ચા ઉપર ભેગા થયા છીએ. આજે આખું ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને આ સંતો, વડીલ સંતોમાં અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી સ્વામી અને અમારા ગુરુ સમાન જ એવા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીએ બહુ અદ્ભુત અદ્ભુત વાતો કરી, એ ભાથું આજના દિવસે આપણા જીવનમાં કાયમને માટે રહી જશે. અને મહંત સ્વામી પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી, પૂજ્ય જાદવજી ભગત, હજી પણ ઘણા બધા સંતોના મૂક આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે, એ ભાથું આપણા જીવનમાં કાયમ માટે રહી જશે. અને એને જ આપણે જીવનભર વાગોળતા રહેશું તો મને એવું નથી લાગતું કે ક્યાંય પણ ખૂણે કે ખાંચે, ક્યાંય પણ દેશ કે વિદેશમાં ક્યાંય પણ અશાંતિ રહે, ક્યાંય પણ અણગમો રહે, ક્યાંય પણ એકબીજા પ્રત્યે કાંઈ પણ અસંતોષ રહે, બધાયને એકબીજા પ્રત્યે સંતોષ સંભાવ મળે ત્યારે પ્રેમથી મળે, અને એ જે બંધુત્વ આવશે ત્યારે જ હકીકતમાં વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના પ્રસ્થાપિત થશે. અસ્તુ, આજે બધા ભક્તોના દર્શન થયા, ખૂબ આનંદ થયો, અત્યારે પણ દર્શન થઈ રહ્યા છે. વસુધૈવ કુટુંબકમ, વસુધૈવ કુટુંબકમ એટલે શું? આના વિશે પ્રવચનો તો દુનિયાના મોટા મોટા દિગ્ગજો, દુનિયાના મોટા મોટા ફિલોસોફરો કરતા રહ્યા છે. એમાં ખાસ કરીને ભારત દેશમાં જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ, જગદગુરુ રામાનુજાચાર્યજી મહારાજ, જગદગુરુ વલ્ભાચાર્યજી મહારાજ, ઇવન આજના પ્રસિદ્ધ કથાકારો અને કેટલાક સંન્યાસીઓ આના ઉપર ઘણું બધું વર્ણન કરતા આવ્યા છે અને આપણે સાંભળી છીએ. અને તમે પણ યુટ્યુબ ખોલો એટલે આના ઉપર વસુધૈવ કુટુંબકમ કાઢો એટલે કંઈકના શબ્દોને શબ્દાર્થ આવે. પણ તમે એટલું સાંભળજો, પ્રવચન કરવાથી પરિવર્તન ના આવે, માત્ર પ્રવચન કરવાથી પરિવર્તન ના આવે. કોઈનો સારો કંઠ હોય ને એનું રચેલું કીર્તન ગાય, એનાથી એ કંઈ પરિવર્તન ના આવે. કલાકારોનો તો ધર્મ છે, સારામાં સારા એ ગ્રેડના આર્ટિસ્ટો હોય, કીર્તન ગાઈ શકે, સ્પીચ આપી શકે, કોઈ કલાકાર હોય પોતાની કલા બતાવી શકે અને એ કદાચ આપણે એને રજૂ કરી શકીએ. પણ હું તો એમ કહું છું
કે અત્યારે તમને એવા વર્તનશીલ સંતો મળ્યા છે કે પોતે પોતાના જીવનમાં અપનાવી અને પછી જે આપે છે એટલે આપણા જીવનમાં આ ચોક્કસ ચરિતાર્થ થશે, આપણા જીવનમાં પરિવર્તન ચોક્કસ થશે. ભક્તજનો, વસુધૈવ કુટુંબકમ, આજે આપણે એ વિષય ઉપર ઘણી બધી ચર્ચા કરી, પણ આ વસુધૈવ કુટુંબકમની વિશાળ ભાવના લઈ અને આપણો ભુજ કચ્છનો સત્સંગ એ સમગ્ર આ પૃથ્વીના પેટાળ ઉપર જ્યાં રહ્યો છે તે જગ્યાએ રહીને એ કામ કરતો રહ્યો છે, એના હું તમને એક્ઝામ્પલ આપું કે વસુધૈવ કુટુંબકમ કોને કહેવાય. અને આપણા સંપ્રદાયમાં આપણા સંતોની આજ્ઞાથી અર્થાત મા બાપથી મળેલા સંસ્કારોથી શું કામ કરી રહ્યો છે. સૌથી પહેલાં એમ કહીશ કે આપણે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય કહીએ, આપણો ભારત દેશ કહીએ, દેશમાં આપત્તિ આવી પડી હોય ને આપણે કદાચ દોડીએ તો આપણે દેશના નાગરિકોની પેલી આપણે ખંભાળ લઈ એ આપણી ફરજ બને. પણ આઉટ ઓફ ભારત મતલબ કે નેપાલ, અને નેપાલ જેવા દેશમાં જ્યારે ધરતીકંપ જેવો પ્રસંગ આવે ત્યારે આપણા સંતો દોડીને ત્યાં જાય અને જે જરૂરિયાત હોય એ પૂરી પાડે, તો તમે વિચાર કરો કે નથી ઓળખાણ, નથી પીછળ, નથી ભારતીય નાગરિક, પણ દોડીને ત્યાં જાય છે અને એ સેવા કરવાનો જે લાભ લે છે એની પાછળનું કોઈ પણ કામ કરતું હોય તો આપણા ભીતરમાં ઋષિ મુનિ આપેલો વસુધૈવ કુટુંબકમ એ આત્મસાત કરેલો મંત્ર છે, એટલે આ કામ કરીએ છીએ. તમે વિચાર કરો, ઓરિસ્સા ભલે આપણા દેશનું રાજ્ય એટલે ભારતનું રાજ્ય, સાયક્લોન એટલે કે સુનામી જ્યારે રચાઈ અને એવો આપત્તિ આવી પડી ત્યારે અહીંથી આપણા સંતો દોડીને ગયા માનસ્વામીની આજ્ઞાથી, અને જે થયું તે ત્યાંની પ્રજાને આપણે ઉપયોગી બન્યા, કારણ કે આ હમદર્દીપણું, પોતાપણાની ભાવના અને વસુધૈવ કુટુંબકમનો એ વિશાળ સંકલ્પ કહેવાય. આફ્રિકાની ધરતી ઉપર તમે જ્યારે નજર કરશો તો આફ્રિકાની ધરતીઓમાં કેન્યામાં આપણા હરિભક્તો ઘણા છે. કેન્યા, કંપાલા યુગાન્ડા અને દારેસલામ તાન્ઝાનિયા ત્યાં આપણા હરિભક્તો રહે છે. પણ કેન્યામાં બે મોટા મોટા મંદિર છે, અને કેન્યામાં નાઇરોબીમાં જે બે મોટા મંદિર છે, એક લંગાટા મોટું મંદિર, બીજું પૂર્વ આફ્રિકા મોટું મંદિર, એ બે મંદિર એક એકથી અધિક છે. અને એ મંદિરના કોઈ પણ મોટા પ્રસંગ હોય, પ્રતિષ્ઠાનો હોય કે પાટોત્સવનો પ્રસંગ હોય, ઇવન કોઈ પણ, ત્યારે કેન્યા પ્રાંતની કોઈ પણ પ્રજા જ્યાં રહેતી હોય અને દુઃખી હોય તો ત્યાં આપણા હરિભક્તો દોડીને જાય છે કે શું જરૂરત છે. તરસ્યાને પાણી પીવા માટે મોટા મોટા બોર ખોદી, મોટર બેસાડી પાણીની સુવિધા કરી આપે. જે પ્રાંતમાં લોકો રહેતા હોય અને ભણવાની અગવડ હોય ત્યાં સ્કૂલ બાંધી અને એને શિક્ષણને સ્તરે આગળ લાવવા માટે ત્યાંના બાળકોને ઉપયોગી થાય, આ જે કાર્ય કરવાની ભાવના વસુધૈવ કુટુંબકમ, બીજું કોઈ નહીં. એટલે આ કાર્ય નાઇરોબીના મંદિર કરે, મોમ્બાસાનું મંદિર કરે, પછી તો આપણે એલ્ડોરેડ, કિસોમો કે નકોરુ કે જે કંઈ આપણા મંદિર છે, કેરુગોયા વગેરે મંદિરના પ્રસંગો એ પોતાની શક્તિ પ્રમાણે કરતા આવ્યા છે. ખાસ મોમ્બાસાને યાદ કરો, મટવાપા વિસ્તારમાં હસુભાઈ, કોરોગેટ કંપનીના ડાયરેક્ટર તમે ઓળખો છો, એમણે કેટલાય જીવાત્માઓને, કેટલાય જે દિવ્યાંગ પુરુષો કે બહેનો છે, મતલબ કે ભગવાનના માણસો કહેવાય, અને અંગ્રેજીની ભાષામાં કહીએ તો વિકલાંગ કહીએ, પણ એવા કોઈ વ્યક્તિ છે એમને બરાબર સુવિધા સારી મળે, ખાવા પીવાનું સારું મળે, માખ મચ્છરથી એને કોઈ તકલીફ ન થાય, બધી રીતે વર્તમાન કાળે સારો માણસ ઠંડુ કે ગરમ જે પીતો હોય એ બધું જ બનાવીને એને ખવડાવવા પીવડાવવાની સારી સંભાળ રાખી અને એની જે સેવા કરવી, વસુધૈવ કુટુંબકમ, બીજું કોઈ નહીં. એટલે પોતાના સગા સંબંધીની, પોતાના દીકરાની તો સૌ કોઈ ચાકરી કે સેવા કરતા હોય, પણ આવી પ્રજા પ્રત્યે જે આવો ભાવ દાખવવો એ વસુધૈવ કુટુંબકમ છે. યુકેમાં આવીએ, યુકેની ધરતી એ તમે જરાક જોજો કે એ બધી જ પાઉન્ડથી બધી જ પાંગરતી રહી છે. પણ આપણા મંદિરો જ્યાં છે ત્યારે હમણાં કોરોના કાળમાં જે જે વ્યક્તિઓને જરૂર પડી ત્યાં વિલ્સન મંદિર હોય કે સ્ટેનમોર મંદિર હોય કે કેન્ટન હેરો મંદિર હોય, ઇવન કોઈ પણ, આપણા મંદિરો દ્વારા લોકોને તૈયાર ફૂડ પેકેટ, એમને જે કંઈ જરૂરિયાત પડતી હતી એવી તે સમયની કંઈ પણ ડૉક્ટરીની કે બધી મેડિકલની સુવિધા એ આપણા મંદિરો તરફથી મળી છે.
જેની નોંધ ગવર્મેન્ટે પણ લીધી છે. આ કાર્ય કરવાનું કારણ વસુધૈવ કુટુંબકમ. આજના દિવસે આપણે જ્યારે વસુધૈવ કુટુંબકમ મંત્ર સાર્થક કરવાનો હોય તો આ બધા લક્ષ આપણે જોવા જોઈએ, જાણવા જોઈએ, જીવનમાં ઉતારવા જોઈએ અને એ જ માર્ગે આપણને ચાલવું જોઈએ. હમણાં તમે બધા ઓસ્ટ્રેલિયાના જુદા જુદા મંદિરમાં બેઠા છો. ઓસ્ટ્રેલિયામાં પણ ક્યાંક ક્યાંક એવા પ્રસંગો બને છે. એવું નથી કે આ દેશમાં કોઈ જરૂરત નથી. ભારત દેશની ગાયોને ઘાસચારાની જરૂરત પડે. ઓસ્ટ્રેલિયામાંથી તમે ત્યાં બેઠા બેઠા ભુજ નન્નાણદેવના કોઠારમાં તમારી રકમ જમા કરાવો અને એનાથી દુખિયારી ગાયોને ઘાસચારાની વ્યવસ્થા થાય ત્યારે તમને એવા પણ સંકલ્પ થયા છે અને કર્યા છે. મને સિડનીના હરિભક્તો કહેતા હતા કે અહીંયા કને આપણે ક્યાં ગાયોને ક્યાં કેવી રીતે આપણે સેવા કરીએ, પણ ઇસ્કોનના અંડરમાં ચાલતી ગૌશાળાઓ જ્યાં ગાયોનું પરિપૂર્ણ પાલન થાય છે ત્યાં પણ ઘાસચારો આપી, વિજયને દાણખણ આપી અને ગૌમાતાની સેવા તમે કરી રહ્યા છો. આ જો કંઈ થતું હોય તો એનું કારણ છે વસુધૈવ કુટુંબકમ. ભુજ મંદિરે આ પ્રવૃત્તિ જ્યારે કરી છે અને કરી રહી છે ત્યારે તમે બધી જ બ્રાન્ચમાં રહેલા આ સંસ્થાના જે બધા શાખામાં રહેલા મંદિરોના અનુયાયીઓ આ કાર્ય કરતા આવ્યા છો, એટલે આ તમે મંત્ર સાર્થક કર્યો છે અને સદાયને માટે જાગતો રહે, જીવંત રહે અને તમારા હૃદયમાં ને રગરગમાં એ અખંડ ઉજળો રહે એવો આજનો આ સંકલ્પ છે વર્ચ્યુઅલ સત્સંગનો. તો ભક્તજનો, તમારા બધાના જે કંઈ ઓપિનિયન પૂછું, એટલે કે મંતવ્ય, મંદિરના મોટા મોટા પ્રમુખો કે મંત્રીઓ કે પછી ખજાનજી જે કોઈ XYZ, મતલબ કે એક વડીલ ભક્ત તરીકે મંતવ્ય હું પૂછું. એના પહેલાં મહંત સ્વામી આજ્ઞા કરી અને ઓસ્ટ્રેલિયા સત્સંગને અને ન્યુઝીલેન્ડ સત્સંગને સંભાળવા માટે કોઈ પણ જમીનની લેતી દીધી કરવી હોય કે કંઈ આર્થિક મદદ કરવા માટે જે સોંપેલા છે પૂજ્ય ભુજ મંદિરના કોઠારી સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસ સ્વામી, એ ભગવત જીવનદાસ સ્વામીને જ અત્યારે વિનંતી કરું કે માઇક ઉપર પધારશે અને પોતાને જે કંઈ આના પહેલાંના અનુભવ હશે એ પણ વાત કરી શકશે, વર્તમાન કાળે આ જે અનુભવ હોય અને જે કંઈ કેવું હોય કહી શકશે અને જે ભગવત જીવન સ્વામીના શબ્દો હશે એ અંતરના આશીર્વાદ હશે. તો આહુત કરીશ, પૂજ્યપાદ ભગવત જીવન સ્વામીને આવશે અને આપશે આશીર્વાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના હરિભક્તોને. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર જોતન આવે જોડમાં આ સમય અને અવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રીજી મહારાજે બાથમાં ગાલી અને પધરાવ્યા પહેલાં શ્રી નરનારાયણદેવ રાધાકૃષ્ણદેવ બાલસુભ શ્રી ઘનશ્યામ મહારાજ ઉપાસ્ય મૂર્તિ સજાનંદ સ્વામી ધર્મદેવ ભક્તિ માતા આદિ ભગવાન ભક્તો સ્વરૂપો અને બ્રહ્મનિષ્ઠ સંતો આપણા તમામના વડીલ માન સ્વામી ગુરુ અને જે ઓનલાઈન કથા સાંભળતા ન્યુઝીલેન્ડના હોય ઓસ્ટ્રેલિયાના તમામ ભક્તો કે સિડની, એડિલેડ, મેલબર્ન કે પર્થ આદિ ભક્તોને બધાને હેતપૂર્વક જાજા જાજા કરીને ઘણા ઘણા જય સ્વામિનારાયણ. જો ભક્તો, સંતોએ તમારા ઉપર કેટલી કૃપા કરી છે, તમે ત્યાં બેઠા છો અને સંતોએ તમને અહીં ઓનલાઈન કથા સંભળાવે છે, સત્સંગ કરાવે છે. જુઓ કેટલી તમારી સંતોએ માવજત રાખે છે કે અમારા બાળકો છે કેમ આ લોકમાં સુખી રહે અને પરલોકમાં કેમ સુખી થાય એવા ઉપાયથી સંતોએ તમને ખૂબ ભ્રમણ કરી છે. આનો આ શીર્ક છે વસુધૈ કુટુંબકમ, જે સંપીને રહે આખું જગત અમારું કુટુંબ છે એ ભાવનાથી જ્યારે આપણે સત્સંગમાં રહેતા હોઈએ, એકબીજાની હેલ્પ કરતા હોઈએ અને જ્યાં સંપ છે ત્યાં સુખ છે, ત્યાં સંપત્તિ છે, ત્યાં વિજય છે અને ત્યાં સુખ છે. એટલા માટે મહારાજે જ્યાં જ્યાં ઉત્સવ સમય કર્યા અને મહારાજનો પણ એક જ ઉદ્દેશ હતો, ભક્તો સંપીને રહેજો અને સાથી રહેજો. જ્યાં સાથે છે એક અન્ન તો મન એક, અન્ન જુદું તો મન જુદું. આપણે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા છીએ. આપણા માટે શ્રીજી મહારાજે બાથમાં ગાલી અને નરનારદેવ આપણે આપ્યા છે સુખને વાસ્તે. તમે બધા એના છત્રે સાહેબ બિરાજો છો અને રહ્યા છો
અને સુખિયા છો અને એક કુટુંબ માનીને તમે રહ્યા છો. અને જ્યાં સંપ છે ને ભક્તો, જુઓ મહારાજના વખતમાં કરજીસરના ગોવિંદ ભક્તો હતા, મહારાજ એને ઘરે પધાર્યા ને, મોટું કુટુંબ હતું, હમણાં એક જ રસોડો જમે. તમે વિચારો, જાજવા માણસ હશે તો એ બધાની વૃત્તિ જુદી હોય, વિચાર જુદા હોય, સ્વભાવ જુદા હોય, પણ શું નક્કી કર્યું, આપણે મહારાજના ભગત છીએ, અમે બધા મહારાજના આશ્રિત છીએ, તો એક જ કુટુંબ હોવો જોઈએ. એ ભાવનાથી એ ઘરમાં રહે છે. મહારાજે એમ કીધું કે જ્યાં સુધી તમારા ઘરમાં સંપ હશે ને, ત્યાં સુધી આ કૂવાનું પાણી ખૂટે તો તમારું અન્ન ખૂટે, પણ જ્યારે સંપ જશે એટલે બધું જશે. સમજાય છે ને ભક્તો? એટલે કહેવાનું એમ કે જ્યાં આખું સત્સંગ મારું કુટુંબ છે, જેમ કે પરિવારમાં તમે ભાઈ બહેન વગેરે કુટુંબે તમને હેત હોય છે, એમાં હેત આપણે કરવો નથી પડતો અને મદદ નથી કરવી પડતી, સ્વાભાવિક ગમે તેમ કરીને આપણા પરિવારને આપણે કુટુંબને મહેનત કે મદદ તો કરીએ છીએ, પણ જ્યારે આપણે સત્સંગી છીએ, મહારાજે સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણમાં જ્યારે સત્સંગની વાત કરી ત્યારે મહારાજે એમ કીધું કે આજથી જે કુટુંબ સત્સંગ એ આપણું કુટુંબ છે, તો તમે બધા સત્સંગી છો. તો ઓસ્ટ્રેલિયામાં ભક્તો રહેતા હોય કે ન્યુઝીલેન્ડમાં ભક્તો રહેતા હોય કે આફ્રિકા ખંડમાં ભક્તો રહેતા હોય કે લંડનમાં યુક્ત એટલે ગમે ત્યાં ભક્તો રહેતા હોય, એ બધા સત્સંગી આપણું કુટુંબ છે. એ ભાવનાથી જ્યારે સત્સંગમાં રહીએ ત્યારે આપણા સ્વભાવો આપણી પ્રકૃતિઓ જાય. જેમ કે ઘરમાં આપણે રહેતા હોય તો કાંઈ પણ પ્રસંગ બનતો હોય છતાં આપણે ક્યારેય કેનો અભાવ આવતો નથી, કેનો અવગુણ આવતો નથી. શું કામ? પરિવાર એક છે, એમ આપણે સત્સંગમાં રહીએ છીએ, કેના કેવા સ્વભાવ હોય, કેનો કેવો સ્વભાવ હોય, છતાં જો જ્યારે આપણે કુટુંબ માનીએ છીએ ત્યારે એ સ્વભાવ છોડીને એની સાથે એકબેક થઈને આપણે સત્સંગ કરીએ છીએ, અને સત્સંગમાં ક્યાંય જરૂર પડે ત્યારે આપણે હેલ્પ કરીએ છીએ. જો ભક્તો, ઓસ્ટ્રેલિયામાં જ્યારે મંદિર કરવા હતા ત્યારે માનસ્વામીએ ખૂબ તમને ખબર કલ્પના કરી લો, એડિલેડમાં કેટલા ભક્તો હતા, મેલબર્નમાં કેટલા ભક્તો હતા, સિડનીમાં ઘણા વર્ષ મથ્યા, પણ જ્યારે મોટા સંતની કૃપા થાય ને, સંતો ખાલી એટલું કે મંદિર કરો ભગવાન ગમે તેથી પૂરું કરી દેશે, તો સંતો આપણા માટે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણો પરિવારમાં જે પરંપરા સંસ્કારો જળવાઈ રહે એના માટે સંતોએ કેટલી મહેનત કરી. અને ઓસ્ટ્રેલિયામાં ખબર ન પડી એવા ચાર મંદિરો થઈ ગયા. થયા પછી ભક્તોએ તમે બધાએ વિચાર્યું કે જતે દાડે જગ્યા નાની પડશે, તો એડિલેડ કે મેલબર્નમાં એ પોતે જ સમજી ગયા ને જગ્યા આવતી હતી. મન સ્વામીને ફોન કર્યો, સ્વામી કે જગ્યા લઈ લેવાય અને પૈસા મળી જશે તો ગમે તેમ ભેગા થઈને એકબીજા મંદિરો મદદ કરી તો એ જગ્યા લેવાઈ ગઈ અને ફ્યુચરમાં આપણું આપણા માટે કામ લાગશે. એ રીતે ભક્તો, ઘણા દિવસોનો માનસ્વામીનો સંકલ્પ હતો કે ન્યુઝીલેન્ડમાં આપણે મંદિર કરવું છે ને, આપણું જ મંદિર છે, તમે તમને ખબર છે આપણા ભાઈ જ વસે છે, નોકરી ભણવા ગયા છે બચાડા, તમે જો કોઈ ખૂબ મહેનત કરી છે, મને મેસેજ મળ્યા છે, ફોને પણ ઘણા આવ્યા છે, તમે તમારું જાણીને તમે ખૂબ મહેનત કરી છે, ખૂબ સહકાર આપ્યો છે, તમને પણ ધન્યવાદ છે. માનસ્વામી પણ રાજી થયા છે. હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે ભગવાન તમને જે શક્તિ આપી છે, વિશેષ વિશેષ શક્તિ આપે અને આવી આવી આ સત્સંગમાં સેવા કરવાનું બળ ભગવાન આપે અને સેવા કરતા રહો, એ ભગવાન પાસે મારી પ્રાર્થના છે. અને હજી ભક્તો, તમે જે સત્સંગ કરો છો એ સત્સંગ એક થઈને કરજો. આ બધું સત્સંગ અમારું કુટુંબ છે, એ જ્યાં કુટુંબ બનાવશે ને તો ભક્તો એ એના સ્વભાવ જોવામાં નહીં આવે, એની પ્રકૃતિ જોવામાં નહીં આવે, એનું આચરણ જોવામાં નહીં આવે, એટલું થશે મારો ભાઈ છે, મારા ઈષ્ટદેવનું ભજન કરે છે, જેને હું ભજન કરું છું એ જ એનું ભજન કરે છે, જેનું હું નિયમ પાલન કરું છું એ જ ભક્ત એનું નિયમનું પાલન કરે છે, મારો ભાઈ છે. આવી ભાવનાથી આપણે જ્યારે સત્સંગ કરીશું અને સત્સંગ કરશું ને ભક્તો, આપણા ભગવાન અતિ રાજી થશે. અને તમે બધા જે શ્રીજી મહારાજે પધરાવેલા આપણે શ્રી નરનારાયણ દેવ એની છત્રછાયામાં જે કોઈ ભક્ત રહેતા હોય એ તમે તમારું કુટુંબ તમે માન્યું છે અને કુટુંબ માની રહેજો, સત્સંગ કરજો. અને ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ કે મહારાજ અધિક અધિક આર્થિક રીતે તમને સુખ્યા કરે, કુટુંબમાં સંપ રહે અને મહારાજ દિવસે વિશેષ ભક્તિ થાય અને સત્સંગ થાય એવા શુભ આશીર્વાદ સાથે બધા ભક્તોને ઘણા ઘણા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.
અને જાળવી રાખ્યો છે ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કરી, સંપીને રહેવું, એકતેને રહેવું, ભજન ભક્તિમાં ખૂબ બળ રાખવું અને આવા ને આવા એક છત્ર છાયા નીચે રહી અને આપણે સત્સંગ કરવો. મારે વિશેષ નથી કહેવું, પણ મોટા સંતોના આશીર્વાદ એ આપણે બસ હવે ઇનફ હોય. મહાન સ્વામીથી માંડી અને કોઠારી સુધીના સળંગ સંતોના આશીર્વાદ અહીંયા કને પૂર્ણ કરીશ. હવે તમે બધા સુરવીર થઈ જાજો દરેક મંદિરના, અને જેમ તમે બેસવામાં વટથી બેઠા, કોઈ ઢીલા નથી બેઠા ને, કોઈની કમર ઢીલી નથી ને બેસવામાં, આમ ટટાર છો ને બધા બેસવાની પોઝિશન, એટલે એક એક મંદિરના હરિભક્તોને પૂછીશ, મંતવ્ય લઈશ. અને વડીલની જવાબદારી છે, કદાચ વડીલ એમ કે બીજા કોઈને કે ના આને મારા બદલે તમે જાઓ, તો તમારી ચોઈસ અને તમારી ઈચ્છા. પણ એક એકને બોલીશ, એમાં પાંચે મંદિર ના, અને વધુમાં વધુ 5 મિનિટ, 4 થી 5, 4 થી 5 મિનિટ વધારે નહીં, અને એમાં તમારું મંતવ્ય રજૂ કરી દેજો. સૌથી પહેલાં પ્રથમ નંબરે પર્થને લઈશ, અને પર્થના પ્રતિનિધિ તરીકે હું કદાચ કહું તો મને એમ લાગે ત્યાં સુધી સુરેશભાઈ વરસાણી જ ઊભા થાય અને કે અથવા મંદિરના મોટેરા કોઈ કે ના આ, તો કોઈ પણ એક વ્યક્તિ ઊભા થઈ અને પોતાનું મંતવ્ય આપે, આપણે બધા શ્રવણ કરીશું. એક હરિભક્ત ઊભા થા. સુરેશભાઈ કે આમ કે આને કાને કે અમે બધા આવી જાવ, કાંઈ વાંધો નહીં, આવી જાવ, માઈક ઉપર આવી જાવ. ધન્યવાદ. શરૂ જ કરી દેવો જો તમારી સગવડ હોય તો. ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અર્થ મંદિરમાં વિરાજતા આપણા ઘનશ્યામ મહારાજ, ભુજ કચ્છ નાણા દેવ તથા વડીલ સંતો અને નાના મોટા સર્વે સંતોને તથા હરિભક્તોને, સર્વે દેશમાં રહેનારા શ્રી હરિભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. સંતોએ ખૂબ મહેનત કરી છે આપણે આ શિબિર, ઓનલાઈન શિબિર. સંતો કોવિડને લીધે અહીં આવી નથી શક્યા અને આપણે આ ઓનલાઈન દ્વારા આપણે શિબિર આપણે આયોજન કર્યું, અને સર્વે જે ઓસ્ટ્રેલિયા અથવા ન્યૂઝીલેન્ડ ત્યાંના હરિભક્તોને લાભ આપ્યો તે આ પર્થ મંદિર તરફથી અને સર્વે હરિભક્તો તરફથી સર્વે સંતોને, મોટા વડીલ સંતો, નાના મોટા સર્વે સંતોને આભાર માનું છું હું, અને કમિટી તરફથી પણ આભાર છે. વિશેષમાં હેતે આપણે હેતે કરીને અને વસુદૈવ કુટુંબકમ આપણે જે ટોપિક લઈ આવ્યા હતા તે ખૂબ સરણીય હતો અને મને તો ખૂબ મજા આવી, તમને પણ ખૂબ મજા આવી હશે સર્વે હરિભક્તોને. અને જે આપણે શીખવાનું હતું, જે પહેલાં આપણે શબ્દો તો સાંભળ્યા છે પણ વિશેષપણે આપણે જે જ્ઞાન મળ્યું છે આજે તે આપણે જાળવી રાખવાનું છે. અને સર્વે જે હરિભક્તો હોય એને વિશે જેમ આપણે કુટુંબને વિશે હેત છે, એમ આપણા સર્વે હરિભક્તોને વિશે હેત રહે, અને બીજા કોઈ હરિભક્તો બહારથી આવતા હોય તેને વિશે પણ હેત રહે. અને એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, સંતો એમ પણ કહ્યું કે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અને બધા જીવોને વિશે આપણે હેત કરવાનું છે તો જ આપણે એમ એ સાર્થક વાક્ય, જે સાર્થક વાક્ય લેવા છે સંતો, એ સાર્થક તો જ થાય જો આપણે સર્વે જીવને વિશે હેત કરી. તો પાછું એક ફરી કહી દઉં કે સંતોને ખૂબ ખૂબ આભાર આ ઓનલાઈન શિબિર લઈ આવ્યા છે. નેક્સ્ટ ટાઈમ આવી શિબિર પણ થાય અને જ્યારે સંતો આવી ન શકે એવી વિનંતી છે, જ્યારે સંતો ના આવી શકે ત્યારે એકાદો ઓનલાઈન શિબિર થાય તો સારું થાય. ધારો કે આપણે એક વર્ષ નેક્સ્ટ યર તો કદાચ બધું ખોલી જશે તો સંતો આવી શકશે, પણ જો ના આવી, જ્યારે ના આવી શકે ત્યારે એકાદો ઓનલાઈન આવી શિબિર થાય તો બધાને સરસ સારું પડે, એટલું કહી મારું ભક્તોને વિરમું છું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ધન્ય છે આવા હરિભક્તોના જનેતાને કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઊભા થઈ અને માઇક ઉપર પોતાનો વિચાર નવો ને નવો નવો ને નવો લાગે આવા હરિભક્તો છે, એનાથી જ આપણો સત્સંગ ઉજળો છે. બહુ સરસ મંતવ્ય સાંભળ્યું, અમને ખૂબ આનંદ થયો. પર્થના તમામ હરિભક્તો ઉપર
અમે બધાએ સંતો ખૂબ રાજી છીએ. હવે સેકન્ડ નંબર આવશે, ન્યૂઝીલેન્ડ તરફ આપણે પ્રયાણ કરશું. ભક્તો તમે વિના સંકોચ્યો, કાંઈક અધૂરા છો તો કહેવાનું, એમ કે સંતોને આપણે કેમ કહીએ. સંતો અને હરિભક્તો ભેગા મળી અને આપણે કાર્ય કરવાનું છે એમ શ્રીજી મહારાજની આજ્ઞા છે. કારણ કે મોક્ષના દાતા ભગવાન ને ભગવાનના સંતો હોય એટલે સંત કે ભગવાન હોય ત્યારે પણ આપણી અંતરની કંઈ પણ આકાંક્ષા નહીં પણ આશંકા એ વાણી રૂપે પૂછી શકીએ એમ. તમે કંઈક એવું લાગે અધોરાશ જેવું તો પ્રેમથી વિવેકની ભાષાથી કહેવાનું. હવે આવશે માઇક ઉપર અને મંતવ્ય આપશે ન્યૂઝીલેન્ડના હરિભક્ત ભાઈ શ્રી મનસુખભાઈ પરબત હલાઈ. મનસુખભાઈ પરબત હલાઈ આવો અને આપો મંતવ્ય. મનસુખભાઈ ભક્ત ભાઈ શ્રી મનસુખભાઈ પરબત હલાઈ. મનસુખભાઈ પરબત હલાઈ આવો અને વર્ણિ શરમણીય દર્શનમ મંદાહરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતયે. ભગવાન સ્વામિનારાયણ ભુજમાં બિરાજમાન રાજાધિરાજ નરનારાયણ દેવ રાધાકૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજ, આપણા માતા પિતા સમાન મહાન સ્વામી અને સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, અને આ વર્ચ્યુઅલ સત્સંગ શિબિર નિહાળી રહ્યા આખી ગ્લોબલમાં સર્વે હરિભક્તો, જેમ કે સિડની, પર્થ, મેલબર્ન, એડલાઇડ, અહીંયા ન્યૂઝીલેન્ડમાં અને પણ બીજા દેશોમાં સર્વે હરિભક્તો સત્સંગ આ વર્ચ્યુઅલ સત્સંગનો લાભ લે છે. આપણો ભાગ્ય છે કે આ પહેલો વર્ચ્યુઅલ સત્સંગ આ કોરોનાની મહામારીને લીધે સંતો જ્યાં અહીંયા આવી નથી શક્યા, છતાં પણ સંતોને આપણી ઉપર એટલી કૃપા છે કે ના અમારા હરિભક્તો ત્યાં છે, તેની સાથે અમને કનેક્ટ કરો છો, અને આપણે પણ એવી આશા છે કે ના અમારા સંતો છે, અમને એમની સાથે કનેક્ટ થવું છે. તો ન્યૂઝીલેન્ડ વતીથી તો હું એટલું જ કહીશ કે અમને બહુ મજા આવી અને બહુ ખૂબ આભાર કે જેને જે હરિભક્તોએ અને જે જે સંતોએ આ શિબિરનું આયોજન કર્યું એનો પણ આભાર. અને બીજું વસુદૈવ કુટુંબકમ, આ શિબિરમાં આપણે ઘણું શીખ્યા અને હજી ઘણું શીખવાનું છે. જેમ સુરેશભાઈ કહ્યું છે આ સ્ટાર્ટિંગ છે હેત, એવી રીતે આપણે આગળ બહુ શીખવાનું છે. અને હું તો એટલું કહીશ કે જો આપણે આ મહામારીને લીધે કેટલાક અનેક જીવો દુઃખી છે, પણ આપણે સંતો આપણી ઉપર કૃપા કરી અને આપણે છતાં પણ આપણે અહીંયા બેસીને સુખ લઈએ છીએ તો ખૂબ ખૂબ આભાર. વસુદૈવ કુટુંબકમ, હું જરાક અને અમારે ન્યૂઝીલેન્ડ વતીથી હું એમ કહીશ કે અમને આ કેવી રીતે બહુ અમારી રીતે કેવું કામ આવ્યું અમને, કે આપણે બધા એક છીએ. જ્યાં જ્યાં આપણા દેશોમાં, અનેક દેશોમાં આપણા હજારો માઇલો દૂર દેશો છે, છતાં પણ આપણા વિચાર એક છે, આપણું મન એક છે. એટલે આપણે અહીંયા ન્યૂઝીલેન્ડની અંદર આપણે નરનારાયણ દેવની જમીન અહીંયા લેવાણી, અને એનો ધન્યવાદ હું અનેક હરિભક્તો સંતો આમાં મહેનત કરી સંતોની પ્રેરણાથી અહીંયા જમીન લેવાની એનું દાન આવ્યું. એટલે હું એટલું જ કહીશ કે વસુધૈવ કુટુંબકમ, જો આપણે આવો વિચાર ન હોત તો મને લાગતું નથી કે ન્યૂઝીલેન્ડની અંદર જમીન લેવાત એમ. એનું કારણ એટલે જ છે કે અહીંયા બધા સ્ટુડન્ટ છે, અહીંયા હાર્ડલી 10 વર્ષથી અહીંયા બધા સ્ટુડન્ટ્સ ભણવા આવ્યા છે અને પોતપોતાની રીતે હવે પગલું ભરે છે, કે પીઆરની વેઇટ કરે છે કે સિટીઝનની વેઇટ કરે છે. પણ છતાં પણ અવડી સંતો મહેનત કરી તો ધન્યવાદને પાત્ર છે. અને અંતે
આ શિબિરમાં આપણે શીખ્યા કે એકબીજાની સાથે હેત રાખવું, સત્સંગનું ઘરજુ થવું, સત્સંગમાં આપણે ઘરે જ રાખવી, આ સંતોનું ઘરજુ આપણે રાખવું, અને આપણા જે સ્વભાવ હોય, સ્વામી કહ્યું કે મૂકી દેવા આપણે, તો આપણે આ સત્સંગમાં હેત થશે. બસ વાલા હરિભક્તો, અમને ખૂબ મજા આવી, અને આવા ને આવા સત્સંગ, વર્ચ્યુઅલ સત્સંગ શિબિર ઓનલાઈન થતી રહે એવી સત્સંગને આશા. સજાન સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ અભિનંદન. એક ધારો અને જે કંઈ છુપાયેલું હૃદયમાં હતું એ વાણી રૂપે વ્યક્ત કર્યું. એ હતા આપણા ન્યૂઝીલેન્ડના અગ્રેસર સત્સંગી ભાઈ શ્રી મનસુખભાઈ હાલાઈ. અમે બહુ સંતો બધા રાજી થયા છીએ. તમે તમારો સંકલ્પ દર્શાવ્યો કે જમીન મળી ન્યૂઝીલેન્ડમાં, હોવ ભગવાન ભજવા ભજન કરવા માટે ભગવાન ગમે ત્યાંથી જમીન આપી દે અને એ ધરતી ભાગ્યશાળી હશે. એ ધરતી ઉપર સ્વામિનારાયણ, રામકૃષ્ણ, મહાદેવના નારા એ જગ્યાએ થશે અને અનેક ઉત્સવ ઉજવાશે, એટલે ભાગ્યશાળી ભૂમિ હશે, અને એટલા માટે આવી અને એમાં બીજા બધા કાર્યો આપણા થશે. ખૂબ ખૂબ અભિનંદન. અને ન્યૂઝીલેન્ડના આ કાર્ય માટે આખો સત્સંગ સમુદાય અતિશય ઉત્સુક અને ઘણો બધો રાજી છે. યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અને આપણું ભારત, એટલે બધું રાજી છે. અને એ રાજીપાથી ધાર્યા કરતા ભગવાન ભવિષ્યમાં જે થવાનું છે એ શ્રીજી મહારાજ કરી આપશે. હવે હું એક એવા હરિભક્તને બોલાવીશ, અને એ એડિલેડના હરિભક્ત. એડિલેડમાં આપણો સત્સંગ ચાલે છે અને સામે સભા પણ દેખાય છે અને દર્શન આપે છે. બધા યંગસ્ટરો છે, જેમ ન્યૂઝીલેન્ડમાં છે તે ત્યાંય પણ બધા મોટે ભાગે યંગસ્ટરો. એમાંથી એક યુવાનને હું આઉટ કરીશ, અમારા લખુભાઈનો લાડકો લડકો લાલુ, એટલે અમારી દ્રષ્ટિએ લાલુ પણ લાલજી લક્ષ્મણ રાઘવણી આવશે માઇક ઉપર, અને જે કંઈ આખા દિવસનું જે કંઈ નિહાળ્યું નજરે એનું મંતવ્ય પોતાની વાણી રૂપે રજૂ કરશે. અને ત્યાર પછી લાલા, અમે હજુ તમારી એડિલેડની જે એક્ટિવિટી છે એ નથી જોઈ, અમને ઈચ્છા છે તો બે મિનિટ ભલે પણ વધારે થાય એ પણ અમે જોઈશું. શરૂ કરી દે લાલા તારું મંતવ્ય. તથા પુરાણી મહંત સ્વામી ધર્મનંદ શ્રી સ્વામી તથા વડીલ સંતો જે આ વર્ચ્યુઅલ સત્સંગની અંદર, વર્ચ્યુઅલ શિબિરની અંદર જોડાયા છે. ભક્તો, દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી એમાં પુરાણી ધર્મનંદ સ્વામી આપના મહંત ગુરુ એ સવારની વેલા ઉઠી નિત્ય નિયમ કરી અને જોડાયા છે. તો આપે એઝ અ એડિલેડિયન વી શુડ બી વેરી પ્રાઉડ. વાસુદેવ કુટુંબકમ ની આપે સવારથી ચર્ચા કરી રહ્યા છીએ. એમાં એક પોઈન્ટ એવો લીધો છે જેમાં આપે કહ્યું છે કે એક ભગવાન, એક સત્સંગ, એક પરિવાર અને એક ઓળખણ. બધું થાય છે પણ એક ઓળખાણ છે ને એમાં ખામી આવે છે. ઓળખાણ હું શા માટે આ લઉં છું કે આટલો સત્સંગ છે, મંદિરો છે, પણ ઓળખાણ બધા મંદિરો જુદી જુદી કરે છે. શા માટે? એક લોગો ભુજ મંદિરની અંદર આપણે રહ્યા છીએ, એક છત્રા છાયા છે, એક છત્ર છાયાની અંદર આપણે ખાઈ છીએ પણ રહી નથી શકતા. એ શા માટે? હેતની વાત કરીએ છીએ, આ એક હેત છે, પણ તોય છતાં
મેલબર્ન છે, પર્થ છે, સિડની છે, ન્યુઝીલેન્ડ છે, આટલું નજીકની અંદર છે, પણ જ્યારે સત્સંગની વાત આવે ત્યારે એક મન સંધાતું નથી. શા માટે? બધાને પ્રશ્ન થવો જોઈએ કે સત્સંગની અંદર તો આવી છે, બધું કરી છે, પણ મન દુઃખ થાય અને સત્સંગ છોડીને જતા રહે એમાં વધારે દુઃખ થવું જોઈએ. મહંત સ્વામી જ્યારે એડિલાઇડનું મંદિર કરી આપ્યું ત્યારે આપણે કેટલા જણ હતા? 30 કે 40. સભાની અંદર હોલ કરતા જેમ અત્યારે ન્યુઝીલેન્ડ નારીભક્તો કરે છે. હું તો એમ કહું કે એડિલાઇડે સંતોની પ્રેરણાથી, સંતોનું બળથી, અને જે સંતોએ વાત કહી છે એને ઝીલી લીધી છે ને, એટલે આ સત્સંગની અંદર આપણે બેઠા છીએ, આ મંદિરની અંદર બેઠા છીએ. એવું જ ન્યુઝીલેન્ડના હરિભક્તોને એક આ એક્ઝામ્પલ તરીકે અત્યારથી નક્કી કરવાનું છે કે જે બી કાર્ય થશે એ ભુજ નારાયણ દેવની નીચે થશે. જે કોન્સ્ટિટ્યુશન કદાચ બને પણ એ ભુજ નારાયણ દેવની થાપો લાગીને આવે એ કોન્સ્ટિટ્યુશન પાસ કરીશું. તો આ સત્સંગ હંમેશ ને જળવાઈ રહેશે. અને હું લોગોની વાત કરું છું, બહુ પહેલાં વાત કરેલી, કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ મને બહુ પ્રેરણા આપી. અમે સિડનીની અંદર મિટિંગમાં ગયા હતા અને આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો એ ટાઈમે કે શા માટે બધી છૂટી છૂટી છાપ લઈને આપણે ફરીએ છીએ. એક ભુજ નારાયણ દેવનો જે લોગો છે એની નીચે ખાલી એટલું જ લખવાનું છે, શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ એડિલાઇડ. જેમ એડિલાઇડ એ કોન્સ્ટિટ્યુશનની અંદર, બંધારણની અંદર બાંધી રાખ્યું છે, એ લોગો અત્યાર સુધી ક્યાંય જવાનો નથી, ફ્યુચરની અંદર રહેશે અને હંમેશ રહેશે. એવું દરેક મંદિરના જે હરિભક્તો છે, કાર્યકર્તા છે, એને આ જાળવી રાખવાનું છે. અને એ જ કહીને મારી વાણીને વિરમું છું. સજાન સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ લાલા. લાલાને કહેવાનો ભાવ આપણે બધાએ સમજી ગયા. આમ સિદ્ધાંતવાદી એમની ભાષા અને ચોખ્ખી ભાષા, બહુ આનંદ થયો. લાલા તે એમ કીધું કે આપણી હજી કંઈક ઓળખવામાં ખામી છે. ખામી કાંઈ નથી હો ભાઈ, તું વિશ્રામલાલજીનો દીકરો અને દીકરો છે, ઓળખાણ પૂરી પાકી છે. આટલી ઓળખાણ બધાને રે, ભવિષ્યની ને ભૂતકાળની પેઢીને આપણે ઓળખીએ તો આપણી ઓળખાણમાં કોઈ ખામી નહીં. અને આપણે કચ્છના છીએ અને કણમી કુળમાં જન્મ મળ્યો, કોઈને બીજા કુળમાં જન્મ કર્યો, કોઈની જ્ઞાતિમાં જન્મ મળ્યો, પણ કચ્છના છીએ અને કચ્છના બિરાજતા નરનાર દેવના છીએ, એટલું સમજાઈ જાય. તો બીજી ઓળખાણની કંઈ જરૂર નથી હો, આથી વધારે આપણી કંઈ ઓળખાણ નથી. ક્યાંના? તો કે કચ્છ ભુજ નરનાર દેવના. બસ, પછી તમે ઓસ્ટ્રેલિયામાં રહો, આફ્રિકામાં રહો, ઇંગ્લેન્ડમાં રહ્યો, ઇવન કોઈ પણ કન્ટ્રીમાં આટલી ઓળખાણ રાખજો અને રાખો છો. અને આનંદ થયો, આવો આનંદ. એવું નથી કે આજે એક જ દિવસ પૂરતો લેવાનો. ભગવાનની ઈચ્છા હશે ને તમારી શ્રદ્ધા હશે તો થોડોક સમય ઓછો કરીને નેક્સ્ટ ટાઈમ, એટલે કે આશરે મહિનામાં કે સવા મહિનામાં કે પોણા મહિનામાં કે ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે એક દિવસ નક્કી કરી અને 2 કલાક આપણે સત્સંગ કરશું. અને ટૂંકો ને ટચ સત્સંગ કરશું, એટલે કોઈને જમવાનું બનાવવાનું કે પંક્તિ કરવાની કંઈ ચિંતા નહીં. કેવળ સત્સંગને અર્થે આવે અને પાછા એથી વિદાય લઈ જાય એવો કાર્યક્રમ કદાચ આપણે ગોઠવીશું. ભક્તજનો, એડિલેડનો આ કાર્યક્રમ એક્ટિવિટીનો એટલા માટે રજૂ કર્યો કે પહેલાં અમુક કાર્યક્રમ આ ટેકનિક ફોલ્ટને કારણે રહી ગયા હોય તો થોડીક ઝલક એ આપણે રજૂ કરી, એ સરસ થયું. હવે હું મેલબર્ન મંદિરમાં મને દેખાતા સામે પહેલી જ પંક્તિમાં બેઠેલા ભાઈ શ્રી દીપકભાઈ રાઘવાણી, એમને જ હું આહુત કરીશ. અત્યારે જ ઊભા થાય અથવા બેસીને તમારી જેમ ઈચ્છા હોય તેમ તમને બોલવાનું છે, એટલે તૈયાર કરી દેજો. તમે તમારું મંતવ્ય આપી શકશો, હર હંમેશા માઇક સંભાળો પણ છો, એટલે આજના દિવસમાં જે કંઈ કહેવા જેવું હોય તો કહેજો અને સારું લાગ્યું એ પણ કહેજો. ભાઈ શ્રી દીપકભાઈ. દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણી માતૃસંસ્થા ભુજ મંદિરથી
પૂજ્ય મન સ્વામી, પૂજ્ય વડીલ સંતો તથા સર્વે નાના મોટા સંતો, પૂજ્ય ભગવજીવન સ્વામી જે ઓસ્ટ્રેલિયા માટે બધી વડીલ તરીકે જે સંભાળ મહાન સ્વામીની આજ્ઞાથી રાખી રહ્યા છે બધાની અમારી, તથા ચાર સંતો જે ચાર વર્ષ માટે, પૂજ્ય અક્ષયપ્રકાશ સ્વામી છે, પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી છે, નિર્ભય સ્વામી છે અને ઘનશ્યામાનંદ સ્વામી છે, તથા બધા મંદિરોમાં સિડની, એડલેડ, પર્થ, ન્યુઝીલેન્ડ અને મેલબર્ન, સર્વે નાના મોટા હરિભક્તો ભાઈઓ ભાઈઓ સર્વેને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ અદ્ભુત આ વર્ચ્યુઅલ સત્સંગનું આયોજન થયું. અમે તો જોઈએ છીએ અહીંયા મંદિરની અંદર યુવાનો બિલકુલ, એ લોકોને જેમ મજા આવે સંતોની સાથે જેમ એને આયોજન કરવું હોય બધી છૂટ કાર્યવાહી કમિટી તરફથી આપેલી જ છે અને બધા જાણે છે. તો હરિભક્તો યુવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે. અમે તો દર મંદિરે આવીએ એટલે જોઈએ છીએ, વીકેન્ડ છે, રાત્રે છે, જે કાંઈ આયોજન કરવા છે એમાં બધા સાથે મળી એકમેક થઈ, અને વિશેષ મજા તો એ આવી કે પાંચો પાંચ મંદિરો સંતોની સાથે રહી અને જે કાંઈ સાથે મળીને આ આયોજન કર્યું છે, શીખ્યા છે, એ બહુ જબરજસ્ત વાત છે. તો એના માટે સંતોએ જે આયોજન આવું નક્કી કર્યું અને સાથે મળીને બધાને કરાવ્યું, એના માટે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સંતો જેમ ગોઠવી રહ્યા છે એમ આ પહેલો ઓનલાઈન વર્ચ્યુઅલ ઉત્સવ છે, શિબિર છે. હજી તો ઘણા બધા આટલા બધા કરવાના છે. હું થોડી વાર પહેલા જ પૂછતો હતો કે આ વચ્ચે વચ્ચે ટેકનિકલ ઇસ્યુ આવે છે એના માટે કોઈ સોલ્યુશન ખરું કે નહીં, તો એવું મને કહેવામાં આવ્યું કે એવું કંઈક સોફ્ટવેર છે. દરેક મંદિરને $500 ખાલી ખર્ચ કરવો પડે, તો બધા મંદિરોને પ્રાર્થના છે કે ખર્ચો કરી નાખો, જેથી કરીને આ જે ટેકનિકલ ઇસ્યુ છે એ જેટલો ઓછો બને તો આપણે વિશેષ શાંતિપૂર્વક ખુલ્લા મનથી આપણે એનો લાભ લઈ શકીએ. તો એક પ્રાર્થના એ છે, સવારથી સાંજ સુધી આખો કાર્યક્રમ રહ્યો, સવારે મહંત સ્વામીના આશીર્વાદથી ચાલુ કરી સંતો પણ બહુ વહેલા તૈયાર થઈ ગઈને આ બધું આયોજન કર્યું છે. અમે તો આ પોસ્ટર જોયું ને ત્યારે જ મને થયું કે આ 4:30, જોકે સંતોને વાંધો નથી પણ છતાંય આપણે ભૂલી ન શકીએ સંતો હરિભક્તો માટે જે કાંઈ માતા પિતા તુલ્ય વડીલને, પોતે વડીલ થઈ અને સત્સંગની જાળવણી કરી રહી છે આ બગીચાની, એ ખૂબ અભિનંદનને પાત્ર છે. જેમ સંતોએ કીધું કે હરિભક્તો સંતોની સાથે હેત કરે, સંતો આપણી સાથે આવું દિવ્ય હેત કરે છે, તો આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આવા સ્વામિનારાયણ ભગવાન, આવો સંપ્રદાય, આવા ભુજ મંદિર એના સંતો, એમના સાથે આપણે મળી અને આ આપણું જીવન છે. મનુષ્ય દેહ દુર્લભ મળ્યો છે પણ આવો યોગ મળવો એ અતિશય દુર્લભ છે. અનંત જન્મના પુણ્ય હોય ત્યારે આવું મળતું હોય છે, તો એનો પૂરેપૂરો લાભ આપણે લેવો જોઈએ. તો એમાં આપણે કોઈ પ્રકારની આળસ, પ્રમાદ કે બીજી કાંઈ વસ્તુ એમાં અડચણ ન કરેલું ખાસ અનુસંધાન રાખવું જોઈએ. સવારથી આપણે હેતની વાત કરી, મહિમાની વાત કરી, કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ અભિમાન છે એ એક સાથે મળવા નથી દેતું, આપણે સ્વભાવ છે એ આપણે સાથે રહેવા નથી દેતા, તેનો પણ આપણે ખાસ કથા વાર્તા દ્વારા અહીંયા મંદિરમાં પણ આપણે કથા વાર્તા દ્વારા એનું ખૂબ ભાર દઈને વાત કરી છીએ. સંતો પણ આવે છે અને વાત કરે છે, તો એનો આપણે ખૂબ લાભ લઈ રહ્યા છીએ. તો વિશેષમાં તો આ શિબિર થઈ અને આવીને આવી શિબિરો જ્યાં સુધી સંતો ના આવે ત્યાં સુધી આપણે જરૂરથી જરૂર 2 કલાક તો 2 લાખ, 2 કલાક મહિને એક થાય તો અમારી એવી ઈચ્છા છે. અને આ બધા હરિભક્તોની તરફથી કહું તો બધાને મજા આવી છે ને, ખૂબ મજા આવી છે જમવાની, રમવાની સાથે બધું આ આખો દિવસ પસાર કરવાની, એ ભગવાનના સાનિધ્યમાં. અમારે તો 1/2 કલાક અહીંયા ઠાકોરજીની સમક્ષ સુવાનું પણ મેળ પડી ગયો છે, એમાં મળી મજા આવી ગઈ બધાને. વિશેષમાં હું કહીશ કે આ વસુદેવ કુટુંબકમ એવી જે ભાવના છે આપણા શાસ્ત્રની અંદર, સંતો જે ટોપિક લીધી છે ને અદ્ભુત છે. આપણે સંકુચિતતા ભાવના જેટલી રાખશું નુકસાન આપણા માટે જ છે. સ્વામિનારાયણ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, એમનું જે કાર્ય આ બ્રહ્માંડમાં પોતે પધાર્યા અને જે કાર્ય માટે બધી વ્યવસ્થા કરી ગયા છે, આપણે સંભાળવાની છે, એનો લાભ લેવાનો છે. પણ એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના આવી જાય અથવા તો સંકુચિતતા ભાવનાથી આપણે સત્સંગની વૃદ્ધિને જો રોકી નાખશું તો એનાથી બીજું કોઈ ખરાબ કામ આપણા દ્વારા નહીં થઈ શકે. ખાલી એક મંદિરની તમને જાણ થાય, અમે જાહેર નથી કર્યું હજી સુધી એટલે તમને ખ્યાલ ન હોય એ સ્વાભાવિક છે, પણ આપણા સ્વામિનારાયણ મંદિર મેલબર્ન દ્વારા
આપણે કયું અંગ અહીંયા બીજા મંદિરોને પણ આમાંથી કદાચ પ્રેરણા મળી શકે. તો સ્વામિનારાયણ મંદિર મેલબર્ન નીચે આપણે SSTM હ્યુમેનિટેરિયન એઇડ એવું એક અંગ આખું અહીંયા ગવર્મેન્ટની જે રેગ્યુલેશન્સ એની સાથે રહી, અને ખૂબ આનંદની વાત છે કે ભગવાન અને સંતોની કૃપાથી આપણે પ્રથમ વખત DGR એટલે કે ટેક્સ ડિડક્ટેબલ જે ફંડ કહેવાય અહીંયા, કે જે કોઈ પૈસા એમાં આપણે જે જગતની અંદર જે સેવા કાર્ય માટે વાપરવાના હોય એમાં જે આપણે પૈસા દઈએ તો એનું ટેક્સ ક્લેમ કરી શકો તમે પર્સનલ લેવલે. તો એવું DGR સ્ટેટસ આપણા સ્વામિનારાયણ મંદિર મેલબર્નને એ મળી ગયું છે, અને એમાં આપણે અહીંયાની ગવર્મેન્ટ તરફથી લગભગ $42,000 ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે. તો એ બધું એ ગ્રાન્ટ દ્વારા આપણે કોરોના થયો છે અહીંયા ત્યારે આપણે લગભગ 2,000 ફૂડ કિટ્સનું વિતરણ કર્યું છે. આપણા હરિભક્તો બધા યુવાનો ખૂબ ઉત્સાહથી પોતાની ગાડી લઈ, સમય જોયો નથી, જ્યારે બોલાવ્યા છે ત્યારે તૈયાર થયા છે, અને લગભગ અમે 3 વીક લાગત સેટરડે સન્ડે એ આખા મેલબર્નની અંદર ફરી, અને જ્યાં જ્યાં આપણા હિન્દુ હોય કે ગમે તે હોય જેને જરૂરિયાત છે આપણે મંદિરમાં એ રજીસ્ટર થાય, આપણા મંદિરનું બ્રોશર એને મળી જાય, આપણા મંદિરની માહિતી મળી જાય, માનસિક અને સુધી સાંત્વના મળી જાય. એટલે મતલબ બધા હરિભક્તે ફોન કરેલા છે, અને લગભગ એ કહું છું ને 2,000 જે નવા સ્ટુડન્ટો છે અહીંયા મેલબર્નની અંદર જે હવે નવા નવા આવ્યા હોય બહુ તકલીફમાં હોય એમને આ મંદિર આ ઘનશ્યામ મહારાજની ઓળખાણ કરાવી છે, અને એના દ્વારા કંઈક સેવા એના ઘરમાં ગઈ છે, અને બધા ભોજન પ્રેમથી લીધું છે. એટલે બધાનો રાજીપો આપે પ્રાપ્ત કર્યો છે, અને ગ્રાન્ટ મળી છે એમાંથી પણ આવતા વર્ષમાં બીજા 2,000 આ જે કીટ છે આપણે આપશું. વિશેષમાં અહીંયાના જે લોકો થોડાક ગરીબ હોય અથવા એવી સંસ્થા સાથે જોડાઈ અને આપણે ફૂડ કિટ્સ એ મંદિરમાં જ આપણે એની રસોઈ કરી અને દર વીકે એનું વિતરણ પણ કરી રહ્યા છીએ. દર સાલ જેમ બ્લડ ડોનેશન હોય, ગાયોની સેવા હોય કે બીજી નાની મોટી જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં આ મંદિર ખૂબ જ તૈયાર થઈ અને એના માટે કાર્ય કરી રહ્યું છે. ખીમજી ભગતે અને સંતોએ પણ ખ્યાલ છે બધાને કે બદ્રિકાશ્રમ આપે 10 એકર મોટા સંતોની કૃપા ભગવાનની કૃપાથી અદ્ભુત અલૌકિક કામ થયું છે. એમાં ભગવાનની શું ઈચ્છા હશે એ તો આવતા દિવસોમાં ખબર પડશે, પણ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે, એની સાથે બધું કામ પણ થઈ રહ્યું છે, અને અનંત જીવો આ મંદિરો આ ભગવાનને ઓળખી આ સંતોનો યોગમાં આવશે એવો વિચાર સાથે આ કાર્ય થઈ રહ્યું છે. તો બધા સંતોને નમ્ન પ્રાર્થના છે કે નંદાદેવ ના દરબારમાંથી અમારા જે કંઈ કાર્ય છે આ યુવાનો છે અમે બધા નાના મોટા આજે હરિભક્તો છીએ ખૂબ અમીર દ્રષ્ટિ રાખજો, અને અમારી કંઈ ખામી હોય એ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કહેતા રહેજો, તમે અમારા છો અમે તમારા છીએ, આવી સુહૃદ ભાવનાથી અમે કાર્ય કરી રહ્યા છીએ, અને એમાં કાંઈ ભૂલ થાય તો ક્ષમા રાખશો. બસ વિશેષ કાંઈ નથી કહેવું, આવો સત્સંગ કર્યો છે, આવો આયોજન આપણે હર હંમેશ કરતા રહીએ એ જ પ્રાર્થના સાથે. જય સ્વામિનારાયણ. દીપકભાઈ, ખૂબ ખૂબ અમને સંતોષ થયો, અને દરેક મંદિરના ભક્તો તમે શ્રવણ કરો છો એટલે દીપકભાઈનું પ્રવચન દરેક મંદિરના ભક્તો માટે પ્રેરણાદાયી છે. એમની વાણી ટુ ધ પોઈન્ટ, બીજું કંઈ નહીં. એમની એક્ટિવિટી, આગળનું લક્ષ્ય અને જે કંઈ સીધે સીધું ભુજ મંદિર નરનાદેવની સાથેનું જોડાણ અને એમાં જે કંઈ એટલે આગળ વધ્યા અને જે કંઈ રાજકારણીઓની સાથે એકમેક બની અને જે સેવા લઈ અને ત્યાંની રૈયત એટલે કે પ્રજા સુધી પહોંચાડતી કરી એ વિશેની વિસ્તૃત માહિતી આપી, અમને ખૂબ આનંદ થયો. દીપકભાઈ, તમારો સ્વભાવ વર્ષોથી આવો ને આવો છે, અને પરોપકારી જે તમે વાત કરી ફૂડ પેકેટની, અને 42,000 જેટલા ડોલર લીધા અને એને પણ એથી જે દુખિયારા લોકોને માટે કે અથવા અબોલા જીવને માટે તમે સેવામાં વાપરવાના છો તે જોઈ આજનો દિવસ અમને એમ લાગે સાર્થક. વસુધૈવ કુટુંબકમ, આ તમે તમારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મેલબર્નના હરિભક્તોની ખાસ કરીને બીજી એક્ટિવિટી કે આપણે બધી જોઈ લીધી છે, પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક હશે ત્યારે જોશું. અત્યારે સિડની તરફ આપણે પ્રયાણ કરશું, અને સિડનીના એક હરિભક્તને હું જરૂર કહીશ કે તમે તમારું મંતવ્ય જરૂર જણાવજો. એ કહું એના પહેલાં દીપકભાઈએ જે આપણે સજેશન આપ્યું, આપણે એક પોતાનો વિચાર આપ્યો કે ટેકનિક કોઈ પણ ફોલ્ટ હોય એ ટેકનિક ઇસ્યુ એ સોલ્વ થઈ જાય એ માટે દરેક મંદિર વિચારી લે અને એવા સાધન વસાવી દે. આપણે કોઈ નબળા નથી,
થોડાકને કારણે ઘણું બધું નુકસાન જતું હોય એ આપણે ન ચલાવી લેવાય. ગામડાના મંદિરોમાં અહીંયા ભારતમાં જ્યાં સાઉન્ડ પ્રૂફ નહોતા અને કથા વાર્તા થતી ને કોઈને સુખ ન મળતું, એ કંટાળાથી બચવા માટે, કથાનું સુખ લેવા માટે એ બધા મોટા મોટા મંદિરો સાઉન્ડ પ્રૂફ કર્યા હોય, તો આપણે થોડીક જે જરૂરિયાત હોય એ ટેકનિક ઇસ્યુ સોલ્વ કરવા માટે એટલે એ તમે કરી નાખજો. અત્યારે સિડનીના વડીલ હરિભક્તોને હું માઇક ઉપર આહુત કરું કે ન કરું, પણ વડીલ હરિભગત તરફથી જે કંઈ તૈયાર થયેલી ક્લિપ છે એ એમને કહું કે જલ્દી મૂકે અને આપણે શ્રવણ કરી, હમણાં એને તૈયાર કરી અને આપણે એની ક્લિપ સાંભળીશું. પછી એક યુવાનને બોલાવી એ એક મિનિટ માટે પોતાનું મંતવ્ય રજૂ કરી દેશે. શ્રી દિનેશભાઈ શ્રી નારાયણદેવ સિડની મંદિરના ઘનશ્યામ મહારાજ વડીલ સંતો, મને અહીંયા કહેવામાં આવ્યું હતું કે આ શિબિર વિશે મને શું લાગ્યું, તો સવારથી અમે આવી ગયા છીએ શિબિરમાં. બીજું તો શું કહું કે સંતો ને આપણા બધા હરિભક્તો બહુ મહેનત કરી, શિબિરમાં બહુ મજા આવી. આપે હેતની વાત કરી શિબિરમાં, ગરજની વાત કરી. હવે હેત વિશે તો મને એટલી વસ્તુ બહુ ગમી કે ભલે સિડનીનો ટાઈમિંગ જોઈને આપણે બધું બરાબર લાગ્યું, પણ બધેનું સેક્રિફાઈસ હેત રીતે જોઈ તો જ્યારે આપણું અહીંયા લંચ ટાઈમ કર્યું, સ્વામી આપણે લંચ કીધું કે લંચ ટાઈમ થયું ત્યારે ઓકલેન્ડમાં 3 વાગ્યા હતા, 3 વાગે બિચારા લંચ કર્યું. સિડની ને મેલબર્નનું તો બરાબર હતું, પર્થવાળાનું સવારે 10 વાગ્યા હતા ત્યારે એ લોકો લંચ કર્યું. આનથી જાજુ હેતનું આપણે બીજું શું કહી, અને બધું વર્ચ્યુઅલ હતું, બધું આનથી આમાં એવું હતું કે વર્ચ્યુઅલ હતું એટલે કાંઈ પણ આપણે કાંઈ મિસ આઉટ કરી ગયા હોય પાછું રિવાઇન કરીને જોઈ હતી સાંભળી હતી, એટલે શિબિરમાં તો અમને બહુ જ મજા આવી. અને અવિનવી ભુજ મંદિરમાં સંતોને નમ્ર વિનંતી કે અવિનવી શિબિર ગોઠવે અને બધે હરિભક્તોને દર્શન પોતાનો લાભ લે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ. મને એમ હતું કે ક્લિપ હતી પણ તમે લાઈવ હતા અને એનો અમને આનંદ થયો. તમે તમારી રજૂઆત કરી બહુ આનંદ થયો અને ચોખ્ખું સંભળાયું. આમાં કોઈકને હરિભક્તોને કદાચ એવું લાગતું હોય કે સિડની તરફથી કંઈક ટેકનિક ફોલ્ટ હતો, બિલકુલ નહીં. 8 દિવસ પહેલાં અમે લાઈવ એને તે જ્યારે લીધી ત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહોતો. પણ બન્યું શું કે જે સભા મંદિરમાં કરવાની હતી એ મંદિરમાં ન કરી શક્યા, આ કોરોના લોકડાઉન આપણે આ સોશિયલ ડિસ્ટન્સને કારણે, ત્યાંની ગવર્મેન્ટના એટલે સિડનીના નિયમોને કારણે, એટલે ઘર ઘર થવું જવું પડ્યું, એટલે જરાક એવું લાગ્યું. પણ જે કાર્યકર્તાઓનો કોઈ પણ ફોલ્ટ નથી એ અમને ખબર છે. શ્રી દિનેશભાઈ ખેતાણીને કહીશ કે આવે અને પ્રમુખ તરીકે, મંદિરના પ્રમુખ તરીકે, વડીલ તરીકે પોતાનું મંતવ્ય રજૂ કરે. શ્રી દિનેશભાઈ ખેતાણી, આવો દિનેશભાઈ. હરિભક્તો, યુવક મંડળ, બધા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડના બધા સભ્યો, મારા હેતપૂર્વક બધાને જય શ્રી સ્વામિનારાયણ. આ વાસુદેવ કુટુંબકમ ની શિબિર કરી સંતો ઓનલાઈન વર્ચ્યુઅલ ફર્સ્ટ ટાઈમ એવર, અને કેવો સક્સેસ. અમને તો અહીંયા પ્રોબ્લેમ થયો કે 300 અમારી લિમિટ હતી હરિભક્તોની, પછી 100 થઈ ગઈ, એટલે અમને આ બધું ઘરેથી બધાને ઓનલાઈન બધાને જોઈન થવું પડ્યું. પણ જે આખો દિવસનો જે અમે કુટુંબકમનો લીધું બધું, એમાં તો આપણે જાણી રહ્યા કે માનસ્વામીનો એક જ દેહ છે કે આ બધા આપણા હરિભક્તો આખા વર્લ્ડ વાઇડ એક કુટુંબ તરીકે બધા સત્સંગમાં રહે, એટલો જ એનો હેત છે. અને આ કરવા માટે આપણે બધાને એકબીજાને આપણા શોભા ટાળવા પડશે. ઇન્ક્રીઝ આપણો હેત આપણે ઇન્ક્રીઝ કરવું હોય તો આપણો પોતાનો માન અને સ્વભાવ આપણે ટાળવા પડશે. હેત કેમ બાંધવું, આપણે એકબીજામાં મહિમા જાણશું કે આ હરિભક્ત મારા આગળ ઉભો છે, બધા હરિના ભક્ત જ છે અને એમાં ભગવાન
રે છે તઈ આપણે એમાં હેત જાણવાશે કે આ ભગવાન જ છે, એ ભગવાન ઉભા જ છે. એકબીજામાં આપણે ભગવાન પણ જાણવું પડશે, તઈ આપણે થશે કે આમાં ભગવાન છે. આ બધા દેહ બતાવીએ છે પણ બધામાં ભગવાન રહ્યા છે, અને એમાં હેત બાંધવું એ તો સહેલું જ કામ હોવું જોઈએ. આપણે આ બધા જે પ્રેઝન્ટેશન થયા એમાં બધા એ છે કે આપણે ભાઈ ને બેન તરીકે એકબીજામાં જોશું કે આ મારો ભાઈ જ છે ને મારું બેન જ છે, તો આપણે એમ જ થશે કે મારી જ ફેમિલી છે, આ સત્સંગ ફેમિલી મારી જ છે. આપે આપણા પોતાના વ્યવહારમાં આપણે જોઈએ છે કે ક્યાંક ક્યાંક ફેરે આપણા કુટુંબમાં એકબીજામાં આપણે પ્રોબ્લેમ થતા હોય, પણ આ હેત આપે એક રાખ્યું હોત ને કે આ એને આમાં ભગવાન જ બેઠા છે, તો અહીં આપણે અવગુણ કે આપણે કેવું પણ માણસને લઈ ન લઈ આપે. એટલે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણી આપણે અહીંયા જીવવું હોય તો વી હેવ ટુ લેટ બાયગોન્સ બી બાયગોન્સ એન્ડ સ્ટાર્ટ અ ફ્રેશ. ધીસ ઇઝ વન થિંગ કે આપણા મનમાં વસ્તુ રહી જાય છે અને હેત બાંધવું હોય તો આ બધું આપણે કાઢવું પડે, કાઢીને પછી હેત બંધાશે. વી નીડ ટુ બી વન ફેમિલી અને તો જ આપણો સત્સંગ આગળ ને આગળ વધતો જશે. અને આમાં જેટલો આમાં આ બધું સેટઅપ કરવામાં શિબિર કાંઈ સહેલું કામ નથી. મને ખબર કે મહિના ત્રણ ચાર મહિના થયા બધા છોકરાઓ અહીંયા ભેગા થઈને સંતો સાથે મળીને આ બધું ગોઠવે છે, અને મારી આંખીમાં હું તો આ સક્સેસ જ જોઉં છું કે આ છોકરાઓ જેટલી મહેનત કરીએ અને સંતો જેટલી મહેનત કરીએ એ આ ભૂતના નરનાર દેવ અને આપણા ધર્માનંદન સ્વામી એને બધાને રાજી કરવા માટે આ બધું કરીએ છીએ આપે. અને આપે જેટલું કરશું અને આ સત્સંગમાં આપને વધારવું હશે તો આપને આ ભૂતનાર દેવ અને આપણા મહંત સ્વામી આપણે માથે દયા કરે જ છે. હમણાં આપણો પાઠસો કર્યો આઠમો, એમાં આપણે માથે દયા કરી સંતોને આપણે અહીંયા નથી આવી શકતા, છતાં ઓનલાઈન આપણે બધી કથાને બધું કરી આપ્યું. હે આપણે ખૂબ ખૂબ ભાર છે ભુજ મંદિરને અને એના બધા સંતો ને બધા ભગતોને અને બધાને, અને આપના બધા અહીંયા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં જેટલા હરિભક્તો છે એનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે તમે આ બધું આ પ્રેઝન્ટેશન ને બધું કરી આપ્યું. બસ મારું એટલું જ કહેવાનું છે. બસ જય શ્રી સ્વામિનારાયણ. ભાઈ પણ ઉદાર દિલથી પોતાનું મંતવ્ય આપણને છેલ્લે સંભળાવ્યું. હવે પ્રતિનિધિના મંતવ્ય અહીંયા પૂર્ણ કરીશ. એટલું ચોક્કસ કહીશ કે દરેક મંદિરના વડવાઓએ વડીલોએ એટલે કે મુખ્ય પ્રમુખ કે કમિટી મેમ્બર્સ બધાએ આ કાર્યમાં ખૂબ ખૂબ પોતાનો જે કંઈ બને એ ફાળો આપેલો છે, અને ઉદારતા એટલી બધી રાખેલી કોઈ જમણવારમાં, કોઈએ ટી શર્ટમાં, કોઈએ બીજો કોઈ સાધન લેવું હોય એમાં ખૂબ ખૂબ ઉદારતા રાખી છે. એમ અમને બધા જ જે કાર્યકર્તાઓ હતા એમણે કહેલું હતું, તો ખૂબ ખૂબ ભગવાન એમના ઉપર રાજી થાય. હવે વસુદૈવ કુટુંબકમ આપણે કહી છીએ, પણ આપણે ખબર છે ને અવગુણ ન લેવો, અભાવ ન લેવો, દોષ ન લેવા, ઈર્ષા ટાળવી, અભિમાન મૂકવું, માન મૂકવું, બધી વાતો કરી. હવે આજે એક નક્કી કરજો, ઘણીક વખત આપણે કોઈની ટીકા ટિપ્પણીને કૂથલી કરવા માંડી જઈએ છીએ અને આપણા વારાને જ પાછા, જે આપણા નામે કોઈ પણ કોઈ પાઠ ચાલતો હોય, કોઈ જુદા પડેલા હોય, કોઈ કાંઈ હોય, આથી નક્કી કરજો. એ જાણે એનું કામ જાણે, એની પ્રવૃત્તિ એની રીતે એ કરે. આપણે જોડાઈએ કે ન જોડાઈએ પણ ક્યારેય એના પ્રત્યે નબળો શબ્દ ન કહીએ, આ આવા છે ને આવા છે ને આપણે સારા છીએ, એવું નહીં. કારણ કે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે, આપણે આપણી લીટી લાંબી કરવાની, કોઈની લીટી ટૂંકી કરવાનો આપણો અધિકાર નથી નથી નથી. ઇવન કોઈ પણ, માં તો મેં આપણે પોતાનાની વાત કરી પણ બીજા પણ કોઈ પણ, અને સનાતન વૈદિક પરંપરાની હિન્દુ સંસ્કૃતિના જે કોઈ તીર્થસ્થાનો હોય, દેવસ્થાનો હોય, જ્યાં ધજાઓ ફરકતી હોય, જ્યાં માતાજીના મંદિર હોય, હનુમાનજી, ગણપતિ, સૂર્યનારાયણ દેવ, શિવ મંદિર હોય, ઇવન કોઈ પણ હોય ને, એ બધા આપણા છે. અને એમને જેનામાં આસ્થા હોય ત્યાં એની અતિ ભક્તિ અને ઉપાસના અને જે કંઈ કરતા હોય, આસ્થા ધરાવતા હોય, તો મસ્તક ઝુકાવતા હોય. માટે આપણે સ્વામિનારાયણ ભગવાનના શુદ્ધ અનુયાયી છીએ એટલે કોઈની નિંદા નહીં, અને જે શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે એ પ્રમાણે રહેવાનો આજથી દૃઢ સંકલ્પ કરી લેશું.